એટલે જીવવાળી વસ્તુ, દ્રવ્ય એટલે જે પણ આપણે ખાઈએ એ બધું જ દ્રવ્ય કહેવાય. જેટલી પણ વસ્તુઓ કોઈને ત્યાં જમવા ગયા ને ભેલ બનાવી છે તો એક જ દ્રવ્ય ગણાય, પણ આપણા સ્વાદ માટે થઈને આપણે બનાવડાવીએ તો અલગ દ્રવ્યો ગણવાના. એટલે એવી રીતે બધા આઠ વસ્તુ હોય તો આઠ ગણાય. હા, જો સ્વાદ માટે આપણે કર્યું હોય પણ કોઈને ત્યાં આપણે ગયા ને કોઈએ ભેલ જ બનાવી છે તો એક જ દ્રવ્ય ગણવાનું. એટલે એવી રીતે એ ગણતરી કરવાની. પછી વિગઈ, તો વિગઈમાં પણ આપણે વાત કરી કાચી વિગઈ અને પાકી વિગઈ, લઘુ વિગઈ ને મહાવિગઈ. મહાવિગઈનો ત્યાગ. પછી ઉપાનહ, ઉપાનહ એટલે પગમાં પહેરવાના ચપ્પલ બૂટ. એ લઘુ વિગઈ એટલે ઘી તેલ, જે કીધું ઘી દૂધ દહી ઘી તેલ ગોળ અને પકવાન. એને વિગઈ તરીકે આપણે સાકર ને નથી ગણતા, ગોળ વિગઈ તરીકે ગણાય છે. તો પછી તમે જે કહ્યું એક એક વિગઈ રોજ છો, લઘુ વિગઈ છોડવાની, તો સાકરની છૂટ રખાય? હા, તો સાકરની છૂટ રાખવામાં વાંધો નથી. બટ ધેન ડઝન્ટ ઇટ કિલ ધ પર્પઝ? તમે જે જે મહત્વનો છે ગોળ ત્યાં કરો, સાકર ગોળ શું છે કે ગોળને આપણે વિગઈ તરીકે ગણીએ છીએ અને એને વિગઈ તરીકે, કારણ કે પૂર્વ જયારે ઉકળી જાય છે ત્યારે એ બને છે ગોળ, એટલે એ એક એને વિગઈ તરીકે છે અને આ એના વિગઈ તરીકે આપણે નથી ગણતા. એને આંબીલમાં તો કોઈ પણ સ્વાદવાળી વસ્તુ નથી, ખાલી વિગઈ જ નથી વાપરવાની, એવું નથી, પણ સ્વાદવાળી કોઈ પણ વસ્તુ આપણે નથી વાપરવાની. હા ચાલો, એટલે આમ આંબીલ જે છે ને એ રસ ત્યાગ છે એક પ્રકારનો. તમારે જે જીભ ઉપરનો કંટ્રોલ એ આંબીલની અંદર વધારે મહત્વનો છે. એટલે આંબીલને આપણે મંગલ તરીકે પણ ગણીએ છીએ. આખી દ્વારિકા નગરી એક દિવસે આંબીલ ના થયું તો આખી દ્વારિકા નગરી બળી ગઈ. ક્લિયર એ કરવાનું કે તિથિ ના દિવસે પાકા કેળા પણ ના વપરાય. તિથિ ના દિવસે ઘણા લોકો ટામેટા વાપરે છે, મરચા લીંબુ, આ કઈ નહીં. જે પણ વનસ્પતિ, કોઈ પણ પ્રકારની વનસ્પતિ નો ઉપયોગ તિથિ ના દિવસે આપણે કરવાનો નથી. અને તિથિ પણ આમ જોવા જઈએ તો 12 તિથિ પાડવાની હોય છે. આપણે આજે 5 તિથિ ઉપર આવી ગયા છીએ, પણ મૂળ 12 તિથિ છે. બીજ, પાંચમ, આઠમ, અગિયારસ, ચૌદસ અને પૂનમ. અને એ જ કૃષ્ણ પક્ષમાં પૂનમની જગ્યાએ માસ, એટલે 12 તિથિ પાડવાની હોય. 4 દર્શનની તિથિ, 4 જ્ઞાનની તિથિ અને 4 ચારિત્રની તિથિ. દર્શનની તિથિ બીજ અને પૂનમ, જ્ઞાનની તિથિ પાંચમ અને અગિયારસ, ચારિત્રની તિથિ આઠમ અને ચૌદસ. એટલે આ રીતે 12 તિથિએ આપણો ત્યાગ હોય. અને એનું મહત્વ એ છે કે મોટા ભાગે આયુષ્ય બંધ તિથિના દિવસે થવાની શક્યતા વધારે છે, એટલા માટે આપણે એને ચૂંટી. એટલે પ્રાય સુરગતિ સાધે રે, પર્વ દિવસે રે, ધર્મની છાયા રે, તરુ સહકારની. તમે પૂજા ભણાવો છો એમાં આ લાઈન છે. 11 થી વધ પાંચમ એ ગણવાની. હા, એટલે જે શુક્લ પક્ષમાં બીજ પાંચમ ત્રીજો દિવસ બીજના તપશ્ચર્યા કરી, ત્રીજના પારણું, ચોથના ઉત્તર પારણું, પાંચમના તપશ્ચર્યા, છઠના પારણું, સાતમના ઉત્તર પારણું, આઠમના તપશ્ચર્યા, એવી રીતે ગણવાનું. એટલે એ રીતે શુક્લ પક્ષ એટલે શુક્લ પક્ષ એટલે જો આત્મા એને પણ શુક્લ પક્ષ ને કૃષ્ણ પક્ષ હોય. આપણે તો અહીંયા અત્યારે જેઠ મહિનો ચાલે છે તો સુદ પક્ષ એને શુક્લ પક્ષ કહીએ અને વધ હોય એને કૃષ્ણ પક્ષ નહીં. અને આત્મા માટે શુક્લ પાક્ષિક એટલે જ્યારે અપુનર્બંધક અવસ્થામાં આવ્યો એટલે એ જીવ શુક્લ પાક્ષિક. જ્યાં સુધી અપુનર્બંધક અવસ્થામાં નથી આવ્યો ત્યાં સુધી એ આત્મા કૃષ્ણ પાક્ષિક કહેવાય, કારણ કે આત્માનું અંધારું ત્યાં છે. અને શુક્લ પક્ષમાં અપુનર્બંધક અવસ્થામાં આવ્યો એટલે એનો એ શુક્લ પક્ષ ગણાય. બોલો. હા બરાબર છે, તમારો પ્રશ્ન સારો છે, પણ ગઈકાલના સ્વાધ્યાયમાં વાત થઈ ગઈ હતી, ફરીથી કહી દઉં છું. પાપ નવી તીવ્ર ભાવે કરે, જેહને નવી ભવરાગરે, ઉચિત સ્થિતિ જે હસે બે સદા. આ ત્રણ ગુણ જેનામાં હોય એ જીવ શુક્લ પાક્ષિક કહેવાય. કે મિથ્યાત્વ મોહનિયા બંધાય, ઉત્કૃષ્ટ સ્થિતિ, એવું પાપ ન કરે, સંસારના સુખનું આકર્ષણ ન હોય અને ઔચિત્યનું પાલન કરે,
આ ત્રણ ગુણ જે આત્મામાં હોય એનામાં એ શુક્લ પક્ષમાં એને પ્રવેશ કર્યો કહેવાય. એટલે આ અપુનર્બંધક અવસ્થા એ આત્મા પામ્યો કહેવાય. હા બોલો. પકવાન એટલે તળેલી વસ્તુ બરાબર. ના એવું નથી, એમાં શું છે એ પછી જુદી વાત આવી જાય. નીવી તો નીવીમાં એવું હોય કે પેલી ત્રણ ગાણ કામ ના લાગે, ચોથા ગાણથી કામ લાગે. પણ એ નીવી જ્યારે તમે ઉપદાન કરો ત્યારે ઉપદાનની નીવીમાં આવી રીતનું હોય. બધી જ વિગઈઓ એનું વિકૃતિપણું એને દૂર કરવા માટે એને અમુક રીતે વપરાય. પણ આ તળવાની વાત નીકળી એટલે આપણે યાદ એ રાખવાનું છે. ઘણી વખત આપણે એમ સમજતા હોઈએ છીએ કે આપણે તો કેળાની વેફર તમે સ્વામિનારાયણના મંદિરમાંથી લાવ્યા તો એ ભક્ષ્ય કે અભક્ષ્ય. આમ તો બહારનું બધું અભક્ષ્ય છે, પણ મારે બીજી રીતે અભક્ષ્ય સમજાવવું છે. બીજી રીતે અભક્ષ્ય એ છે કે આપણે કેળાની વેફર લાવ્યા, પણ જે તેલમાં એને પેલા બટાટાની વેફર તળી હોય એ જ તેલમાં કેળાની વેફર નહીં તળી હોય એની ખાતરી શું? એટલે આપણને એ દોષ લાગી જાય. બહારની તમે વસ્તુ વાપરો એટલે એ અનંત કાયના ભક્ષણનું પણ પાપ લાગી શકે. એટલે બહારની આવી વસ્તુઓ તળેલી કોઈ પણ વસ્તુ એના માટે આ વિચારી લેવાનું. અહીંયાના કંપનીઓમાં તો ચિકન તળાય એમાં જ વેજીટેરિયન બધું તળતા હોય છે, એવું બી તો બહુ દોષ લાગે. એ તો એટલા માટે બહારનું જે પણ દરેક વસ્તુ બહારની અભક્ષ્ય છે. એમાં આ દેશમાં તો ખાસ તમે જે રીતે વાત કરો છો એ રીતે આ દેશની અંદર બહારની એક પણ વસ્તુ વાપરવી ન જોઈએ. તો એટલો એ સારું થાય. હા ચાલ, એટલે આપણી વાત એ ચાલતી હતી કે પકવાન એટલે મીઠાઈ કરતાં પણ મુખ્ય તળેલી વસ્તુ. એટલે તળેલી વસ્તુ જે છે એ અહીંયા પકવાનમાં ગણવાની. હા ચાલ, ત્યાર પછી આપણે ઉપાન બીજ અને પૂનમ, પછી જ્ઞાનની પાંચમ અને અગિયારસ, અને ચારિત્રની આઠમ અને ચૌદસ, એ ચારિત્રની તિથિ છે. હા એટલે આપણે શું કર્યું કે ચારિત્રની ચારે ચાર તિથિ રાખી અને જ્ઞાનની એક જ રાખી, શુદ્ધ પાંચમ. બાકી બધી તિથિઓ આપણે જવા દીધી આજના દિવસે. આપણે મહાત્માને આપણે અતિથિ કહીએ છીએ કારણ કે એમને તો દરરોજ આરાધના જ છે. એટલે એમના માટે એ કદાચ ચૌદસના પણ ભીંડાનું શાક વોરે તો એમને દોષ નથી, કારણ કે એના માટે બનેલું નથી. એના માટે જો તમે દાળ બનાવો તો દોષ લાગે. એટલે ઘણી વખતે અમુક લોકો એમ સમજતા હોય છે ભાઈ મહારાજ સાહેબ ઓરી ગયા તો આપણને વાપરવામાં શું વાંધો, પણ એવું નથી. કે જે વસ્તુ મહારાજ સાહેબને ખપે આપણને ન પણ ખપે. આપણી ભૂલ થઈ ગઈ, આપણે ચૌદસના દિવસે શાક બનાવ્યું, આપણે તિથિની વધઘટ હતી ને આપણે ભૂલી ગયા, આપણે બનાવી દીધું. પણ પછી મહાત્મા પછી વિચાર આવે કે હવે મહાત્મા ગામમાં છે ને પધારશે તો પછી આ નહીં વોરે એટલે કઠોળ બનાવો કે દાળ બનાવો, તો તે સમયે એના નિમિત્તે દાળ બની એટલે એ દાળ વાપરે તો એમને દોષ લાગે, અને ઓલું ભીંડાનું શાક વોરીને લઈ જાય તો એમને દોષ નથી તેવા સમયે. એટલે મહાત્માનો ધર્મ એ સર્વવિરતી ધર્મ છે, આપણો ધર્મ એ દેશવિરતી ધર્મ છે. એટલે મહાત્મા રોજ ઘરે ઘરે ગોચરી વોરવા માટે જાય એ એના માટે ધર્મરૂપ છે. આપણે રોજ કોઈકના ઘરે ભાણું માંડીને બેસી જઈએ એ આપણા માટે ધર્મરૂપ નથી. એટલે જે મહાત્માનો ધર્મ છે એ બધો જ આપણા માટે ધર્મ છે એવું નથી. એટલે એ ધર્મ જુદો છે અને આ ધર્મ દેશવિરતી ધર્મ એ ધર્મ પણ જુદો છે. એટલે દેશવિરતી ધર્મની અંદર અહીં ઉપાન એટલે પગમાં પહેરવાના જોડા એનું પણ પ્રમાણ નક્કી કરવાનું છે કે હું બે જોડ, ત્રણ જોડ, ચાર જોડ એનાથી વધારે નહીં વાપરું. કારણ કે આખા દેશ ને વિદેશની અંદર કેટલી બધી કંપનીઓ છે કે જે શૂઝ બનાવે છે. પહેલાં શું હતું કે જ્યારે પશુ મરી જતું હતું ત્યારે એના ચામડામાંથી બનાવતા હતા. હવે આજના દિવસે એ પશુના મરવાની રાહ નથી જોવાતી, એ લોકોનો વ્યવસાય ચાલે છે એટલે મારીને પણ બનાવે છે. એટલે આપણને એ હિંસાનો દોષ ત્યાં લાગે છે. એટલા માટે આપણે નક્કી કરવાનું કે આનાથી વધારે નહીં વાપરું. બસ ગમે તે જો ત્યાગ કરે તે ઉત્તમ છે. આપણા સાધુ સાધ્વીજી ભગવંતો એનો ઉપયોગ બિલકુલ નથી કરતા, તો એ થાય તો ઉત્તમ છે. પણ એ જેનાથી નથી થતું એના પ્રમાણ નક્કી કરવાનું કે હું આટલી જોડથી વધારે વાપરીશ નહીં. અને એ દિવસે એ કાળજી રાખવાની, પછી જે દિવસે ખરીદી કરવા જવી હોય તે દિવસે જૈણા રાખવાની. કારણ કે ખરીદી માટે જઈએ ત્યારે ઘણી વખત માપ માટે ઘણા બધા પહેરી લઈએ, તો તે વખતે ખરીદી માટેની જૈણા, જૈણા એટલે છૂટ આપણા માટે, એ રીતે રાખવાની. પછી તંબોલ એટલે મુખવાસ, તંબોલનો અર્થ મુખવાસ.
એમાં બે રીતે નક્કી કરવાનું, કેટલી જાતના મુખવાસ વાપરીશ અને વજનમાં કેટલું વાપરીશ. ચાર જાતના મુખવાસ અને 15 ગ્રામ, 20 ગ્રામ, 25 ગ્રામ આ રીતે નક્કી કરવું જોઈએ. મોટા ભાગે મુખવાસ સ્વાદ માટે, ખાસ કરીને સંખેશ્વરથી જે લોકો મુખવાસ લાવે છે એ સ્વાદ માટે ને એ રીતે વધારે વપરાતા હોય છે. તો સ્વાદ માટે બને ત્યાં સુધી કાંઈ જ નહીં વાપરવું, કોઈ પણ વસ્તુ સ્વાદ માટે નહીં વાપરવાની. જે પણ વસ્તુ આપણને વધારે ભાવતી હોય એ ક્યારેય કોઈની પાસેથી મંગાવવાની નહીં. આવો એક નિયમ રાખો કે કોઈ પણ વસ્તુ આપણને જે વધારે ભાવે છે એ કોઈની પાસેથી મંગાવવાની નહીં. કારણ કે વધારે ભાવતી વસ્તુ જ્યારે આવે ત્યારે વાપરતી વખતે રાગ થાય છે, અને એ રાગ જેટલા કોળિયા મોઢામાં જાય એટલા ઉપવાસનું પ્રાયશ્ચિત આપે છે. એટલા માટે જે વસ્તુ વધારે ભાવતી હોય એનો ત્યાગ કરવાનો. એટલે એ રીતે કિરણભાઈ પૂછતા હતા ને કે શરીરને શું કરવાનું, આવી રીતે જે વસ્તુ ભાવે છે એનો જ ત્યાગ, બસ એ રીતે કરો તો એ થાય. એટલે એ મુખવાસ. પછી વસ્ત્રો, તો વસ્ત્રમાં સામાયિક અને પૂજાના વસ્ત્રોની જૈણા એટલે છૂટ, એટલે એ ગણતરી નહીં કરવાની. પણ એના સિવાયના બીજા હું કેટલા વસ્ત્રો પહેરીશ, કોઈનો નાઇટ સૂટ અલગ હોય, બહાર જવાના કપડાં અલગ હોય, ઘરમાં પહેરવાના કપડાં અલગ હોય, તો એ રીતે નક્કી કરવાનું. 3 જોડ, 4 જોડ, 5 જોડ, અને જોડમાં પછી અંદરના કપડાં પણ સાથે ગણવાના, સોક્સ સાથે બધું જ, અંદરના કપડાં પણ, એટલે પછી તમારો નિયમનો ભંગ ન થાય. હા, એક જોડીમાં આખું આવી ગયું. તો એ રીતે 4 જોડ, 5 જોડ એ રીતે નક્કી કરવાનું. તો એ વસ્ત્ર. પછી કુસુમ એસુ એટલે સુગંધી પદાર્થ. એ સુગંધી પદાર્થ જે સૂંઘવા માટે આપણે વાપરીએ એની જ ગણતરી કરવાની. પણ જ્યાં સૂંઘવાનો આપણો આશય નથી ને સુગંધ આવી ગઈ તો એ ગણતરી ન કરાય. પણ આપણે સૂંઘવા માટે જે વસ્તુનો ઉપયોગ કરતા હોઈએ એવી વસ્તુની ગણતરી કરવાની. એટલે ઘણા લોકો ભારતમાં કેરી ખરીદવા જાય તો કેરી એ સૂંઘે, તો એ સૂંઘે તો એ આખો જે પાકીલાનું ફળ હોય તો એ બધું એટલો દોષ એને લાગી ગયો. એટલે સૂંઘવામાં, કે ઘણા લોકો ઘીનો આખો ડબ્બો સૂંઘે, તો એ ડબ્બો સૂંઘવાનો નથી. ઘીને કદાચ તમારે પરીક્ષા કરવા માટે સૂંઘવું હોય તો થોડું હાથમાં લઈને અહીં લગાવીને કે એવી રીતે સૂંઘવાનું, તો એનાથી દોષ ઓછો લાગે. ઘણા લોકો ઓલા કર્ણાટકમાં જાય અને ચંદનનો સાબુ લે ને પહેલાં જુએ કે સુગંધ કેવી આવે છે પછી લે, તો એ બધું સૂંઘવા માટે આપણે વાપર્યું કહેવાય. અને એક આપણો ઘ્રાણેન્દ્રિયનો એક વિષય છે. કોઈ પણ ઇન્દ્રિયનો વિષય, એની અંદર અનુકૂળ વિષયમાં રાજી નથી થવાનું, પ્રતિકૂળ વિષયમાં ઉદ્વેગ નથી કરવાનો. જ્યારે આપણા પોતાનો બધાનો સ્વભાવ એવો થઈ ગયો છે કે જ્યાં અનુકૂળતા મળે ત્યાં આનંદ થાય છે, એટલા માટે એનું પણ પ્રમાણ નક્કી કરવાનું કે કેટલી જાતના પદાર્થ અને કેટલા ગ્રામ હું સૂંઘીશ એ લેવાનું. કુસુમ એસુ. પછી વાહન. તમારે ત્યાં તો તમારી ઘરની ગાડી હોય એક કે બે, આ દેશમાં મોટા ભાગે બીજા વાહનોમાં બેસવાનું નથી થતું. તો આપણી ગાડી એટલા પૂરતી છૂટ કે બહુ તો બીજા કોઈની ગાડીમાં જવું પડે તો એક કે બે ગાડી બીજી છૂટ રાખવી. જો આવું જો તમે ન રાખો તો આખી દુનિયામાં જેટલા એક્સિડન્ટો થાય છે એ બધું પાપ આપણને લાગે. કારણ કે આપણું વાહન નથી પણ આપણે બધા વાહનમાં બેસવાની છૂટ રાખી છે, એટલે કયા વાહનથી એક્સિડન્ટ થયો તો એ દોષ પણ આપણને લાગે. એટલે પ્લેન પણ ક્રેશ થાય કે એ બધા દોષો અહીં છે. એટલે જે દિવસે જેટલા વાહન વાપરવાના છે એનું પ્રમાણ નક્કી કરવાનું કે આજે આટલા જ વાપરીશ, અને બને ત્યાં સુધી એ પણ જૈણાપૂર્વક. જૈણાપૂર્વક એટલે આ દેશમાં તો બીજું શું, તમારી તો સ્પીડ પણ વધારે હોય છે. એટલે સ્પીડ વધારે હોય એટલે તમે બ્રેક પણ નથી લગાવી શકતા. ઘણી વખતે એવું થાય કે વચ્ચેથી હરણ પસાર થાય, બ્રેકે ન લગાવી શકાય કોઈક વખતે, તો ત્યાં કને દોષ એ રીતે વધારે લાગે. એટલે કાળજીપૂર્વક બસ સંભાળીને ચલાવવું તે રીતે વાહન. શયન. શયન એટલે બેસવાના, પાથરવાના જે પણ છે સાધનો એને આપણે શયનમાં ગણીએ છીએ. એમાં ઘર માટે જૈણા રાખવાની, કારણ કે તમારા બધાના ઘર અહીં બહુ મોટા છે, એટલે ઘર માટે જૈણા. અને બહાર હું અમુક જ આસન વાપરીશ, એનાથી વધારે નહીં વાપરું. બસ 5, 15, 20 એ રીતે ગણવાનું, તો એનાથી વધારે હું નહીં વાપરું. એટલે પછી અહીં આવ્યા પછી ખુરશી વારંવાર બદલાયા નહીં કરવાની. એક ખુરશી ઉપર બેઠા તો બને ત્યાં સુધી એ જ ખુરશીનો ઉપયોગ કરવાનો. બીજી ખુરશી જો વાપરી તો પાછું બીજું એ રીતે ગણાઈ જાય. અને જ્યારે જ્યારે પણ બેસવાનું હોય તેવા સમયે પહેલાં દ્રષ્ટિથી નિરીક્ષણ કરવું જોઈએ અને પછી પ્રમાદ ના કરવી જોઈએ. કારણ કે આપણે ત્યાં આદાન નિક્ષેપ સમિતિ છે,
તાદાન એટલે લેવું અને નિક્ષેપ એટલે મૂકવું. કોઈ પણ વસ્તુ લેવી કે મૂકવી હોય તો પહેલાં દ્રષ્ટિથી જોવાનું અને ત્યાર પછી પ્રમાજ્ઞા કરવાની. એટલે પહેલાં આપણા શ્રાવકો ખભે ખેસ રાખતા હતા, એટલે ખેસ હતો એટલે એનાથી પ્રમાજ્ઞા થતી હતી. હા, આજે પણ છે તો એનાથી પ્રમાજ્ઞા થઈ શકે. એ રીતે બહેનો સાડી પહેરતા હતા એટલે સાડીના પલ્લવથી પ્રમાજ્ઞા થતી હતી, તો એ રીતે એ પ્રમાજ્ઞા કરવાની. તો એ થઈ ગયું વાહન શયન. પછી વિલેપન, તો વિલેપનમાં ત્યાં બામ ઘસો તે પણ આવે, સાબુથી શરીરે જે સ્નાન કરો એ પણ આવે. ત્યાં પણ નિયમ એ કરવા જેવો છે કે હું 15 દિવસે કે મહિને એક જ વખત સાબુથી સ્નાન કરીશ. કારણ કે તમે સાબુથી સ્નાન કરો એટલે જે પાણી છે એના જીવોને ભયંકર વેદના થાય છે. જેમ કેન્સરના દર્દીને જેવી વેદના હોય એવી વેદના અપકાયના જીવોને પાણીનો સ્પર્શ થાય, આપણે સાબુનો સ્પર્શ થાય એટલે એવી ભયાનક વેદના થાય છે. એટલે તેવા સમયે ચાલે તો ચલાવવાનું, પણ જેને નથી ચાલતું એને નક્કી કરવાનું કે 15 દિવસે કે મહિને એક વખત હું સાબુથી સ્નાન કરીશ. અને એવું નથી કે સાબુથી સ્નાન કર્યું એટલે આપણે ચોખ્ખા થઈ ગયા. આપણા ગુરુ મહારાજ વર્ષોથી સ્નાન નથી કરતા અને તો પણ આપણાથી વધારે સારા લાગે છે. એટલે આપણી ખાલી ભ્રમણા છે કે આપણે આ રીતે સ્નાન કરીએ તો જ સારું રહે એવું નથી. માત્ર હાથ ધોવા પડે તે જુદી વાત છે, પણ બને ત્યાં સુધી એનો ઉપયોગ ઓછો થાય એ ધ્યાનમાં રાખવાનું. એટલે વિલેપન, એની અંદર જે પણ શરીરે જે પણ ઘસવામાં આવે, તમે આયોડેક્સ પણ ઘસો, બામ પણ ઘસો, જે પણ હોય એ બધું વિલેપનમાં ગણાય. પછી બંભ એટલે બ્રહ્મચર્ય, તો કાયા દ્વારા અને મન વચન એને જુદું પાડી દેવાનું. કાયા દ્વારા બ્રહ્મચર્ય અને મન દ્વારા બને એટલો હું કંટ્રોલ રાખીશ. બાકી કારણ કે કંઈ એનો નિયમ નથી લેવાતો, નિયમ એટલા માટે નથી લેવાનો કે આપણને નિમિત્તની અસર થયા કરે છે અને નિમિત્તની અસર થવાના કારણે જો મનમાં પણ કુવિચાર આવે, કારણ કે આપણે ત્યાં તો મનના પણ દોષ એની પણ સજા ઘણી વધારે છે. મન દ્વારા પણ અબ્રહ્મનો જે વિચાર આવે છે એની સજા આપણે ત્યાં એક રૂપસેન અને સુનંદાની વાત આવે છે. તો એ રૂપસેન અને સુનંદાની બાબતમાં એવું બનેલું કે આમ તો સુનંદાએ મનથી નક્કી કરેલું કે મારે મેરેજ નથી કરવા, પણ એક સમય એવો આવ્યો કે એ હવેલીની અંદર બેઠેલી અને બારીમાંથી રૂપસેનને પાન ખાતા જોયો, તો તે સમયે એને એના તરફ આકર્ષણ થયું અને દાસીઓને એની પાસે મોકલી. અને મોકલ્યા પછી નક્કી કર્યું મળવાનું કે જ્યારે પણ નગરના લોકો ઉજાણી કરવા માટે બહાર જાય તે વખતે આપણે મળીશું, આવું નક્કી થયું. અને બરાબર એ દિવસ આવ્યો ત્યારે રૂપસેન મળવા નીકળે છે. અડધે રસ્તે માંડ પહોંચ્યો હશે અને વરસાદ આવ્યો, જ્યાં ઊભો રહ્યો એ દિવાલ પાસે જે ઊભો રહ્યો એ દિવાલ એના ઉપર પડીને બિચારો મર્યો. મરીને એ સુનંદાના પેટમાં બાળક તરીકે ઉત્પન્ન થયો. કેમ? કારણ કે કંઈ મનમાં એના વિચારો ચાલ્યા કરતા હતા અને એના વિચારો, બોલો, કાયાથી પાપ નથી કર્યો, માત્ર મનથી એનો વિચાર ચાલુ છે. અને તે સમયે આ થયું. અને બરાબર એ દિવસે એક ચોર, એ પણ ચોરી કરવા માટે ગામમાં રોકાયેલો. કારણ કે એને એમ થયું કે આજે ચોરી વધારે સારી રીતે થશે કારણ કે ગામમાં કોઈ નથી. એટલે સુનંદાની હવેલી આવી ત્યાં નિસરણી હતી, એટલે નિસરણી જોઈને એને એમ થયું કે આ હવેલીમાંથી ઘણું ધન મળશે એટલે હવેલીમાં જ આવું. પણ ઓલી સુનંદાની દાસીઓ એમ સમજી કે આ રૂપસેન આવ્યો લાગે છે, એટલે એમ કરીને એને લાઇટ બંધ કરી દીધી. અજવાળું તે વખતે જે પણ દીવો હતો એ દીવો બુઝાવી દીધો અને આવ્યો તો એની જોડે વિષય સેવન કર્યું. એમાં આ જીવ બાળક તરીકે ત્યાં ઉત્પન્ન થયો અને ગર્ભપાત કરાવી દીધો. એટલે ગર્ભપાત કરાવતો એ સર્પ તરીકે ઉત્પન્ન થયો અને સર્પ તરીકે ઉત્પન્ન થયા પછી એને ફૂંફાડા માર્યા જ કરે, એ સુનંદાની સામેથી ખસે નહીં કારણ કે એના તરફનો રાગ છે. એટલે સુનંદા ગભરાઈ ગઈ, એને મરાવી દીધો. પછી કાગડો થયો, હંસ થયો, આવા કેટલાય ભવો થયા. અને પછી સાતમો ભવ છેલ્લે હરણનો થયો. તો હરણના ભવમાં તે વખતે સુનંદાના મેરેજ થઈ ગયેલા અને એનો પતિ શિકારનો શોખીન હતો એટલે શિકાર માટે ગયો. તો ઓલું સંગીત છેડ્યું તો બધા હરણિયાઓ ત્યાં આવી ગયા, બીજે સંગીત બંધ કર્યું બીજા બધા હરણિયાઓ ચાલ્યા ગયા. પણ જે રૂપસેનનો જીવ હતો એ સુનંદાની સામે ટગર 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 જોયા જ કરે અને બરાબર એનો જ શિકાર કરે અને એનું માંસ
સુનંદા અને એના પતિ બંને વાપર્યું, અને વાપર્યા પછી પાછી એને પાછળથી ચારિત્ર ગ્રહણ કર્યું. સુનંદાએ ચારિત્ર લીધું ને અવધિ જ્ઞાન થયું, ખબર પડી કે આ રૂપસેનનો જીવ મારા કારણે બિચારો ભટકી રહ્યો છે, આ હરણમાંથી હાથી તરીકે ઉત્પન્ન થયો હતો અને હાથી પણ પાગલ બનેલો. તે વખતે આ સુનંદા સાધ્વી ત્યાં જઈને એને પ્રતિબોધ કરે છે, અને તે સમયે એને પણ જાતિસ્મરણ જ્ઞાન થયું કે એકમાત્ર મનનું પાપ, માત્ર વિચાર, બસ કાયાથી પાપ નથી કર્યું, માત્ર મનથી સુનંદાને મળવાનો વિચાર ચાલતો હતો અને એમાં મારું આયુષ્ય પૂરું થયું, તો આવા સાત ભવો પછીનો આઠમો ભવ હાથી તરીકે મારે આવવું પડ્યું. એટલે પછી એને પશ્ચાતાપ થાય છે. એટલે કહેવાનો આશય એ છે કે આ મનનું પાપ એ બહુ મોટું પાપ છે, એટલા માટે આપણે ત્યાં પ્રતિક્રમણાદિ ક્રિયાઓ પણ આપણે સાથે નથી કરતા, પુરુષો અને બહેનો એ જુદી કરવાની છે. એટલું જ નહીં પણ જિન મંદિરની અંદર પણ પતિ પત્નીએ પણ સાથે ચૈત્યવંદન કરવું હોય તો પતિ આગળ બેસે, પત્ની પાછળ બેસે અને એ રીતે ચૈત્યવંદન કરે, બંને સાથે બેસીને કે એવી રીતે ચૈત્યવંદન પણ નથી કરવાનું. જે પણ આપણા પૂજનોમાં સજોડે બેસવાનું આવે છે એ સજોડું પણ બધું પાછળથી આવ્યું છે, મુખ્ય ક્યાંય સજોડું છે જ નહીં. આ શાંતિ કળશમાં એ સજોડે નથી, એની અંદર પણ તમે બે પુરુષો બેસે તો પણ ચાલે, બે બહેનો બેસે તો પણ ચાલે, પણ અમુક વર્ષો પહેલાં આ એક પ્રથા શરૂ થઈ અને એ પ્રથાના કારણે આ બધી છૂટછાટો આજના દિવસે લેવાઈ અને એના કારણે નવ વાર એનું વિશુદ્ધ પાલન જે થવું જોઈએ તે જિન મંદિરમાં કે ત્યાં થતું નથી. એટલે છેક આટલા સુધીની બધું ધ્યાન રાખવાનું કારણ આ છે કે મન દ્વારા પણ થયેલું પાપ જીવને ઘણી સજા કરે છે. એટલા માટે અહીંયા બ્રહ્મચર્યમાં મનથી આપણે વિચારના આવેગને રોકી નથી શકતા, પણ કાયાથી એનું પાલન એવી રીતે. પછી દિશા, તો દિશામાં પણ એ દિવસે વિચારવાનું કે આજે મારે કેટલી દિશામાં જવું છે, અને એનું કારણ એ છે કે તમે વધારે દિશાની જો છૂટ રાખી તો જેટલી છૂટ રાખી ત્યાં જે કતલખાના પણ ચાલે છે એ બધાનું પાપ આપણને લાગી જાય. એટલે આપણને ખબર છે આજે કે આજે મારે ન્યૂજર્સીની બહાર નથી જવાનું કે આ રોડથી મારે આગળ નથી જવાનું, તો બસ તો એટલી જ દિશાની છૂટ, એનાથી વધારે દિશાની છૂટ પણ નહીં. દિશાનો મીનિંગ એવું ને કે ઈસ્ટમાં કે પશ્ચિમ કે પૂર્વ, એ રીતે છે, એ રીતે કહું છું. ઘણી વાર તકલીફ પણ એ કદાચ તમે વિચારો કે મારા ઘરથી 50 કિલોમીટરની બહાર હું નહીં જાઉં, તો એમાં આવી ગયું કે નહીં? હા, એ રીતે તમે ચાલે ચારે તરફ એવું વિચારવું પડે કે ચારે તરફ ચારે દિશામાં મળીને ટોટલ હું 50 માઇલ જઈશ, પણ આમાં આમાં થશે શું કે તમારું ચોક્કસ નથી તમે 50 માઇલ કઈ દિશામાં જશો. એટલે હું ધારું કે એક જ દિશામાં ઘરેથી પરામર્શથી એક દિશામાં 50 માઇલથી ઉપર નહીં જાઉં, ઉપર 600 ફીટ નીચે 50 ફીટ કે જે બી હોય, તો એમાં એ પછી અલગ અલગ ઈસ્ટ પશ્ચિમ પૂર્વ દક્ષિણ એવું કામ? આમ ચાર દિશા, ચાર વિદિશા, ઉર્ધ્વ ને અધો, એમ 10 દિશા, પણ 10 દિશામાંથી તમે એમ નક્કી કરી શકો કે ચારે બાજુ 25 માઇલથી વધારે નહીં જાઓ, ચાર દરેક બાજુના 25 માઇલ એવી રીતે પણ કરી શકો, અને ઉપર ચાર પ્લેનમાં જવાનું હોય તો એ રીતે ધારવાનું, અને નીચે અંડરગ્રાઉન્ડમાં શોપિંગ માટે જવું હોય. હા, ટ્રેન જ હોય, તો પણ તમારે અમુક 1 કિલોમીટર જેટલી છૂટ રાખવાની, એટલે એનાથી વધારે નીચે તો કાંઈ હોતું નથી, તો એ રીતે એને છૂટ રાખી શકાય. હા, એટલે એ દિશાનું પ્રમાણ, કારણ કે આ ઇમ્પોર્ટન્ટ છે દિશાનું પ્રમાણ, નહીતર એ દિશામાં થતા હિંસા આદિ બધા પાપો એનો દોષ આપણને લાગે છે. એટલે દિશાનું, હા જો ઇમરજન્સીમાં આપણને એવું લાગે છે, પણ તે સમયે ધર્મ આપણું રક્ષણ કરે છે. જેમ હું તમને એક ઉદાહરણ આપું કે એક ભાઈ સુરેન્દ્રનગર, હા સુરેન્દ્રનગરના જે શ્રાવક કે વઢવાણના, એટલે રતિભાઈ એમનું નામ હતું, અને એમને 14 નિયમની અંદર નક્કી કરેલું કે મારે વિરમગામથી આગળ નહીં જવું, આવો એનો નિયમ હતો. અને બરાબર કોઈક એવા સમાચાર મુંબઈથી આવ્યા કે તાત્કાલિક નીકળવું પડે, એટલે તે સમયે નિયમ ભૂલાઈ ગયેલો, રીતસર ભૂલાઈ જ ગયેલો, યાદ નહોતો. ગયા, એને કન્ફર્મ ટિકિટ મળી ગઈ, ડબ્બામાં સીટ ઉપર બેસી ગયા, TC આવીને ઉતાર્યા એ કે ભાઈ તો આ ટિકિટ બરાબર હતી, તમારે નથી જવાનું આ ટ્રેનમાં. અને નીચે ઉતારીને આ રતિભાઈને એમ કે TC આડોઅવળો જશે એટલે પછી હું અંદર જઈને બેસી જઈશ, પણ TC ગયો જ નહીં, જ્યાં સુધી ટ્રેન ઉપડી નહીં ત્યાં સુધી TC ત્યાં જ રહ્યો.
અને ટ્રેન આખી પ્લેટફોર્મમાંથી પસાર થઈ ગઈ, ભાઈ ટીસી ક્યાં અદ્રશ્ય થઈ ગયો એ ખબર ન પડી. અને પહેલું જ સ્ટેશન ગયું ને સમાચાર આવ્યા કે જે ડબ્બામાં એ ભાઈને બેસવાનું હતું એનો એક પણ માણસ બચ્યો નહોતો, બધા એવો ભયંકર એક્સિડન્ટ થયો હતો. એટલે હંમેશા રક્ષિતો ધર્મો રક્ષિત આ નિયમ છે કે તમે ધર્મનું રક્ષણ કરો તો ધર્મ તમારું ચોક્કસ રક્ષણ કરે કરે ને કરે. એમાં નૈઋત્ય વાયવ્ય એટલે હા એ રીતે પણ થાય, પણ છેવટે ચાર દિશા ખાલી આટલું પણ નક્કી કરશો ને કોઈ પણ બાજુ હું આટલા માઇલથી વધારે નહીં જાઉં તો પણ ચાલશે, કારણ કે એ થોડુંક કઠિન છે એ બધી ચાર વિદિશાનું ધારવાનું એ. હા એટલે દિશાનું પ્રમાણ એ રીતે નક્કી. અને બીજો તે સમયે તમે એમ પણ કરી શકો કે તે દિવસે નિયમ વેલા સંક્ષેપીને વેલા ધારી લો, એ રીતે પણ થાય ને, તે જે દિવસે આપણે એવું થયું તો એ દિવસે વેલા સંક્ષેપી લેવાના. કદાચ એ દિવસે આહારની બાબતમાં થોડો કંટ્રોલ કરવો પડે, તમે સાંજે સંક્ષેપો અને બધો ત્યાગ કરવો હોય તો એ રીતે થઈ શકે. હા ચાલો પછી સ્નાન. તો સ્નાન માત્ર પરમાત્માની પૂજા કરવાની હોય તો જ સ્નાન કરવાનું છે, એના વિના સ્નાન કરવાનું નથી. અને એ પણ માત્ર બે લોટા પાણીથી જ સ્નાન કરવાનું છે, એનાથી વધારે પાણીનો ઉપયોગ આપણે પરમાત્માની પૂજા માટે પણ કરવાનો નથી. પણ તેમ છતાંય એક વખત અમારે ઇન્ડિયામાં ગરમી બહુ હોય તો ઘણા લોકો રાત્રે આવીને પણ સ્નાન કરતા હોય છે, પણ બને ત્યાં સુધી એક વખત. ઘણા લોકો કોઈનું મૃત્યુ થાય તો તેવા સમયે પણ સ્મશાન આદિમાં જવાનું હોય તો પણ સ્નાન કરતા હોય છે. હકીકતમાં આપણે એવું કંઈ હોતું નથી, આ બ્રાહ્મણોનો ધર્મ છે આપણો નથી. એટલે આપણે ત્યાં શું છે, આપણે ત્યાં જે પણ પહેલાં પૂજારી તરીકે પણ બ્રાહ્મણો હતા, એટલે આપણે શું કરતા કે ઓલા ગ્રહણ આવે તો બ્રાહ્મણ બંધ કરીને જતો રહેતો હતો. બસ આજે એક પ્રથા પછી અમુક જગ્યાએ ચાલુ રહી કે ભાઈ ગ્રહણ આવે એટલે દેરાસર માંગલિક રાખવાનું, પણ એવું છે નહીં. એક એ વખતે બ્રાહ્મણો હતા એટલે આ એક વ્યવસ્થા હતી કે એ લોકોને એમનો ધર્મ સાચવવા માટે માંગલિક કરીને જતા હતા અને આપણે એ રીતે ચાલુ રાખ્યું. એટલે આ રીતે સૂતક જો હવે સૂતકની વાતમાં આમ જોવા જઈએ તો એવું છે કે પહેલાના સમયની અંદર આપણું લાગણી પ્રધાન જીવન હતું. ગામમાં કોઈ પણ એક માણસનું મરણ થાય તો પણ આપણને ચાર દિવસ સુધી ચેન નહોતું પડતું. આજના દિવસે ઘરની વ્યક્તિ પણ જાય છે તો પણ એટલું બધું દુઃખ આપણને થતું નથી. એટલે સૂતક ત્યારે લાગે કે જ્યારે તમારું મન અત્યંત સંકલિષ્ટ છે તો સૂતક લાગે. હવે આજે આવો સંકલેશ જ નથી તો પછી સૂતક કેવી રીતે લાગે? એટલે એ રીતે એને વિચારવાનું કે એવી રીતે જન્મ વખતે પણ આજે જન્મ વખતનું જે સૂતક છે તો એમાં તો શું થાય છે કે બધાની હડવાનું ને એ બધું કોમન થઈ ગયું છે, એટલા માટે આપણે પાડીએ છીએ. બાકી તો બીજી રીતે જોવા જાવ તો જે ચક્રવર્તી હોય એને 1,92,000 સ્ત્રીઓ હોય, એટલે રોજે રોજ આ તો બધું થયા જ કરે, એટલે એ નથી. પણ એ બધી અલગ વ્યવસ્થાઓ હતી, આજના દિવસે આવી અલગ વ્યવસ્થાઓ આપણી પાસે નથી એટલે એ રીતે નથી પાડતી. હા એટલે આ રીતે સ્નાન, તો સ્નાનની અંદર એ રીતે નક્કી કરવાનું કે હું એક જ વખત અને અમુક પાણીથી સ્નાન કરીશ. ડાયરેક્ટ આપણે જે સાવર લઈએ છીએ તે યોગ્ય નથી, બને તો બાલદીની અંદર પાણી લઈ અને પછી વાપરવું એ વધારે યોગ્ય છે. પછી ભત્તે શું એટલે ભોજન, તો ભોજનની અંદર વજનમાં કુલ તમે કેટલું વાપરશો આશરે અંદાજે એ કરવાનું અને એની અંદર પાણીનો સમાવેશ થઈ જાય, એ ભોજનની અંદર પાણી પણ સાથે ગણવાનું. એટલે નક્કી કરવાનું કે 10 પાઉન્ડ 15 પાઉન્ડ 20 પાઉન્ડ એનાથી વધારે હું નહીં વાપરું, કારણ કે પાણી છે એટલે પાણી વધારે વપરાતું હોય, ભોજન તો આમ પણ બહુ ઓછું વપરાય. તો એ રીતે એ ભોજનનો નિયમ કરવાનો. એટલે તમે સમજો કે 2 કિલો આખા દિવસનું વિચારો તો એમાં પાણી આવી ગયું. હા પાણી આવી ગયું, ભોજનની અંદર પાણી એની સાથે જ પાણીનો, કારણ કે આપણે 4 પ્રકારનો આહાર કહીએ છીએ, અસન પાન ખાદિમ અને સ્વાદિમ, જેનાથી પેટ ભરાય એવું જે પણ છે બધાને અસન કહેવાય. દાળ ભાત રોટલી શાક દૂધ આ બધું અસન કહેવાય, પાણીને પાન આહારમાં ગણીએ. ખાદિમ એટલે શેકેલા ધાન્ય અને ફ્રૂટ એને ખાદિમમાં કહેવાય, કે જે વાપર્યા પછી અર્ધતૃપ્તિ થાય, વળી પાછું કલાક થાય ને ભૂખ લાગે તો એને ખાદિમ કહેવાય. અને સ્વાદિમ એટલે મુખવાસ સૂંઠ જીરું અજમો આ બધું આપણે સ્વાદિમમાં ગણીએ છીએ. તો એ જે છે એટલે ઘણા લોકો સાંજે દુવિયારનું પચખાંડ દવા માટે લે છે, તો દવા માટે પણ દુવિયારનું પચખાંડ ન હોય, કારણ કે દુવિયારનો અર્થ એ થાય કે તમે અસન અને ખાદિમ આ બેનો ત્યાગ કરો છો.
અને બેની છૂટ રાખો છો, એ છૂટમાં તમારું પાણી છે અને સ્વાદિમ એટલે મુખવાસ છે બસ, એટલે દવાની છૂટ દુવિયારના પચખાણમાં નથી મળતી. તો તે સમયે ધારણા વિગ્રહનું પચખાણ લેવાનું. આપણે દુવી અભિનો ધારીને જો ધારીએ કે ભાઈ આ દવા માટે લીધું છે, બીજા કશે તો એ ચાલે કે નહીં? દવા માટે ધારણા વિગ્રહમાં જ લેવાનું. તો દુવિયારમાં તમે મુખવાસની એ છૂટ રાખી દો છો, એટલે એ છૂટ ન રહેવી જોઈએ. એટલે એટલા માટે દવાની છૂટ માટે ધારણા વિગ્રહનું પચખાણ લઈ અને એ રીતે કરવાનું. હા બોલો. ના, આમાં લઘુ સ્નાન એટલે ખાલી હાથ પગ જે આપણે ધોઈએ છીએ એ આમાં ન ગણાય જે સ્નાન. એ પછી તમારે આગળ અપકાય આવે છે એની અંદર તમારે ધારવાનું કે હું આજના દિવસે પાણી આટલું વાપરીશ, એનાથી વધારે નહીં વાપરું. આ 14 નિયમ છે, પણ 14 નિયમ પછી આપણે 5 સ્થાવર એને પણ ધારવાના છે. પૃથ્વીકાય, તો પૃથ્વીકાયમાં હું આજે કાચું મીઠું કેટલું વાપરીશ, સોડા કેટલા વાપરીશ, કારણ કે સોડા જે છે એ પણ પૃથ્વીકાય છે, તો એનો ઉપયોગ હું કેટલો કરીશ. એમ અપકાયમાં હું પાણીની બાલટી કેટલી વાપરીશ. હવે પહેલાંમાં જો તમે ડાયરેક્ટ પાણીનો ઉપયોગ કરો તો એમાં માપ જ ન રહે, તો એ માપ રહે એટલા માટે બને ત્યાં સુધી બાલટીમાં પાણી રાખી અને એનો ઉપયોગ કરીએ તો માપ રહે. કારણ કે એક નિયમ એ યાદ રાખવાનો કે જેટલા જીવની હિંસામાં આપણે નિમિત્ત બનીએ છીએ એના 10 ટાઈમ આપણા મરણ વધવાના છે. આ નિયમ યાદ રાખવાનો ફરીથી, જેટલા જીવોના મરણમાં આપણે નિમિત્ત બનીએ એનાથી 10 ટાઈમ મરણ આપણા વધે. પછી પશ્ચાતાપને થાય તો જુદું, તો એ જે છે તમારું કર્મ હળવું થઈ જાય, પણ જનરલ આવો પશ્ચાતાપને હોતો નથી, એટલે એ રીતની સજા જીવને વધારે થાય છે. એટલે એકમાત્ર સંયમ જીવન જ એવું છે કે જેની અંદર તમારે સ્થાવર જીવની વિરાધનાનો પણ દોષ લાગતો નથી, કારણ કે એમના નિમિત્તે કોઈ પણ પ્રકારના સ્થાવર જીવની પણ વિરાધના થતી નથી. એટલા માટે એક સાધુ જીવન જ એક એવું છે કે એની અંદર આ બધું છૂટી શકે. ગૃહસ્થ જીવનની અંદર તમારું ઉત્કૃષ્ટ પણ શ્રાવક જીવન હોય તો ઉપદાન પણ કરવા ગયા તો ઉપદાનમાં પણ તમને અમુક આલોચના એ તો આવે જ, કારણ કે રસોડું ચાલે છે. તો એ રસોડું એટલે શું? આમ જોવા જઈએ તો રસોડું એટલે એક પ્રકારનું કતલખાનું. 6 કાયના જીવોની વિરાધના એની અંદર થાય છે, તો એના વિના ચાલતું નથી. એટલે ત્યાં તમે કંટ્રોલ કરી શકો એટલે બને ત્યાં સુધી એ નક્કી કરવાનું કે હું જેટલું જરૂર છે એટલું જ વાપરીશ, એનાથી વધારે બોલું. આપણે આજે અહીંયા તો બધા ફ્લશ ને બધું થતું હોય, હા અપકાયમાં જ આવે ને, એ બધું અપકાયમાં આવે. પણ એટલે જો ઠંડીલ જે બહાર જવાનું હતું તો ખાલી એક લોટા પાણીથી ચાલતું, એક નાનકડો લોટો લઈને ગામડાની અંદર લોકો બહાર જતા હતા. આજે તો પણ ઇન્ડિયા કરતાં અહીં હજુ સારું છે કે ઓછા પાણીથી થઈ જાય છે. ઇન્ડિયામાં તો ઘણું પાણી જાય છે, કારણ કે અહીં તમારી સિસ્ટમ એટલી સારી છે કે ઓછા પાણીથી સાફ થઈ જાય. હા બોલો. હા ના, તિવ્યાર ન લેવાય. દવા માટે તમારે ધારણા વિગ્રહમ એનું પચખાણ એ જ રાખવું પડે. હા, એટલે બને તેટલી બસ. એટલા માટે જો શ્રાવક માટેનો મુખ્ય ધર્મ જયણા છે. આપણે ત્યાં એમ કહે સાધુનો મુખ્ય ધર્મ આજ્ઞા અને ઉપયોગ. પ્રમત્ત સાધુ માટેનો મુખ્ય ધર્મ આજ્ઞા અને અપ્રમત્ત સાધુ માટેનો મુખ્ય ધર્મ ઉપયોગ છે. તો આપણા માટેનો મુખ્ય ધર્મ જયણા છે. તો જૈણા છે એટલે શું થાય? તો કે જૈણાના જેટલા પણ કાર્યો છે એ બધા જ કાર્યો શ્રાવકે જાતે કરવા જોઈએ. તો એના બદલે એ બધા કામ માટે મશીન આવી ગયા. કપડાં ધોવા માટે પણ મશીન આવી ગયા. તમારે ત્યાં તો અહીંયા ઝાડું પણ કાઢવાનું નથી, એની જગ્યાએ પણ એ બધા મશીન આવી ગયા. એટલે જૈણાના જેટલા પણ કાર્યો હોય એ એટલા બધા જ કાર્યો, વાસણ પણ જાતે માંજવાના, એટલા બદલે એનુંય મશીન. એટલે ભાઈ ઘણા લોકો મશીનનો ઉપયોગ નથી કરતા, એમ જ કરે છે, પણ એમ નળ ચાલુ રાખીને જ કરે છે, તો એ પણ યોગ્ય નથી. એટલે બાલદીમાં પાણી લઈને જોઈએ. આપણે એ વિચારવાનું કે મારે 10મા માળે પાણી ચડાવીને વાપરવાનું હોય, બાલદી હાથમાં લઈ અને દાદરા ચડીને 10મા માળે પહોંચવાનું હોય તો હું કેટલું પાણી વાપરું, બસ આ વિચાર કરીને પાણીનો ઉપયોગ કરો. આજકાલ શું છે, આપણો આ વિચાર જ નથી, પાણીની જાણે છૂટ થઈ ગઈ. એટલે જે કુદરતી પ્રકોપ જે આજે થઈ રહ્યો છે ને, જો પહેલાં આટલા કુદરતી પ્રકોપ નહોતા,
આજે ધરતીકંપનું પ્રમાણ વધ્યું, પૂરનું પ્રમાણ વધ્યું, કેમ? તો આ પૃથ્વીકાયનો પ્રકોપ એટલે ધરતીકંપ, અપકાયનો પ્રકોપ એટલે પૂર, દેવુકાયનો પ્રકોપ એટલે આ, વાવકાયનો પ્રકોપ એટલે વાવાઝોડું, વનસ્પતિકાયનો પ્રકોપ એટલે કિંપાક જેવા ઝેરી ફળો. એટલે આ બધા સ્થાવર જીવોના પ્રકોપ છે. અને સ્થાવર જીવનો પ્રકોપ કેમ થાય? તો કે બિનજરૂરી તમે એની વિરાધના કરો એટલે એ સ્થાવર જીવો એ આ પ્રકોપ સ્વરૂપે અહીં આવે અને કેટલાય જીવોના પ્રાણ એ લઈ જાય તે સમયે. એટલે આ બધાની વધારે ને વધારે જયણા પાડવાની છે, જરૂરથી વધારે બિલકુલ હિંસા ન થાય એની કાળજી રાખવાની. બોલો. હા, પૃથ્વી કાયમાં વજન, વજન થી પણ કરી શકો. ના ના ના, 50 ગ્રામ, જો 50 ગ્રામ જેટલું પણ ગણતર તો રસોઈમાં વાપરવાનું હોય તો પણ ઓછું જ જોઈએ. એક ના, એમાં એટલી જરૂર નથી, ખાલી થોડું જ, એટલી જ છૂટે. હા, મોટા ભાગે એ જ આવે. પછી સચિત માટી ઉપર ચાલીએ, પહેલાના સમયમાં લોકો માટીનો ઉપયોગ, આજે જેમ આપણે સાબુ વાપરીએ છીએ ને એમ, લોકો તળાવે નાવા જતા તો માટીથી સ્નાન કરતા હતા, ઉપર માટી લગાવતા હતા, તો એ પણ ત્યાં માટીનો ઉપયોગ થાય એ પણ પૃથ્વીકાય કહેવાય. નાનકડા બાળકો હોય, ઘણી વખત માટી ખાવાની ટેવ હોય. અહીં તો આ દેશમાં તો એવું કાંઈ છે નહીં, પણ ભારતમાં આવું બધું હોય છે. એટલે અહીંયા ચાલીએ, આ તો બધી જમીન અચિત છે, જ્યાં બધા લોકો ચાલે છે, આપણી ગાડીઓ ચાલે છે, એટલે બધી જમીન અચિત થઈ ગઈ. પણ જે ભીની જમીન હોય, લીલોત્રીવાળી કે જે જમીન હોય, એ ત્યાં સચિત હોઈ શકે એવી જગ્યાએ. અને લીલોત્રી કે એના ઉપર તો ક્યાંય પગ ના આવે એનું પણ પૂરી કાળજી રાખવાની છે. આ આ જેમ ભારતમાં લોકો લગ્ન પ્રસંગો આવી રીતે કરે છે કે જે ઓપન ગ્રાઉન્ડ હોય, તો એવી રીતે અહીંયા પણ હવે થઈ ગયું છે. લોકો આવી રીતે ઘણી વખતે ઉપયોગ કરતા હોય છે તો ત્યાં ઘણો મોટો દોષ લાગે છે. એટલે કોઈ ક્રિકેટ રમતું હોય અને એની પણ તમે અનુમોદના કરી એટલે તમને આ બધો દોષ લાગી ગયો. એ જે 5-6 કલાક સુધી એના ઉપર દોડાદોડ કરી ઘાસ ઉપર, એ બધો જ દોષ આવી રીતે લાગી જાય. એટલે આ બધું અનર્થદંડનું પાપ, આમ જોવા જાવ તો અનર્થદંડ. એમાં એ હારે કે જીતે એમાં આપણે શું, પણ તો પણ આપણો રસ એક એવો છે કે ભાઈ આ આપણે મોઢામાંથી સહજ રીતે નીકળી જાય છે. એટલે એ ટેવોને આપણે સુધારવાની છે કે જે આપણને સહજ રીતે આવી જે પ્રશંસાઓ થયા કરે છે. કોઈ એક્ટરની પણ પ્રશંસા કરીએ એટલે એના આખા જીવનની પ્રશંસા થઈ ગઈ, અનુમોદના થઈ ગઈ, એટલે બધું પાપ આપણને લાગે. એ એક્ટર જે પણ દોષો સેવે છે એ બધા આપણે ભાગીદાર થઈ ગયા. એટલે એ રીતે કાળજી રાખવાની. પૃથ્વી કાય અપકાય, હા બોલો. હા જ નહીં, ચાલીએ એટલે સચિત્ત જમીન ઉપર ચાલીએ તો એ વિરાધનાનો દોષ લાગે ત્યાં કને. એટલે ચાલવા માટેની જયણા કાં તો એવું રાખવું પડે, કોઈ એવી જમીન ઉપર જવાનું હોય તો તે સમયે ચાલવા માટેની જયણા એટલું રાખવું પડે. પણ ઉપયોગ રાખીને ચાલે. આપણે ત્યાં એક મહાત્મા થઈ ગયા, નામ યાદ આવશે તો કહીશ, પણ એક મહાત્મા મહાનિશ્ચિત સૂત્રની અંદર એ મહાત્માનું દ્રષ્ટાંત છે કે એ મહાત્માને પૃથ્વીકાયના જીવની વિરાધના નહોતી કરવી. એ રસ્તા ઉપર જતા હતા, એમના શિષ્યો માટે થઈને એ જતા હતા, શિષ્યો ગમે તેમ જતા હતા, પણ એ શિષ્યોને હિતશિક્ષા આપવા માટે એમ કેવું તો, ને એના માટે માર્ગ ઉપરથી જતા હતા અને સામેથી સિંહ આવ્યો. તો તેવા સમયે એ મહાત્માએ વિચાર્યું કે જો સાઈડ ઉપર જઈશ તો આ પૃથ્વીકાયના જીવની વિરાધના થશે, એટલે સાઈડ ઉપર જવાના બદલે સિંહને જોતાની સાથે જ કાવશક ધ્યાનમાં ઊભા રહી ગયા અને સિંહે ફાડી ખાધા, પણ એ ત્યાં જ કેવલ જ્ઞાન થઈ ગયું. તે સમયે પણ એને પોતાના શરીર તરફ જરા પણ લગાવું નથી અને તે સમયે જે શુભ ભાવના, એ ભાવનાની અંદર કેવલ જ્ઞાન સુધી પહોંચી ગયા. એટલે પૃથ્વીકાય પોતાના પ્રાણના ભોગે પણ આ રક્ષા કરવાની છે. એટલે આપણે જે કહીએ છીએ ને કે પશ્ચિમના દેશો, તો પશ્ચિમના દેશો શું કહે છે, ભાઈ બીજાનું જે થવાનું હોય તે થાય, તું સુખે તીરે, આ પશ્ચિમના દેશની આ આ છે. એટલે આ ગુડ નાઇટની ટેબ્લેટ કેમ આવી ગઈ, આ પશ્ચિમના દેશમાંથી આવી કે ભાઈ મને કાંઈ ન થવું જોઈએ, મચ્છર મરે તો ચાલે પણ મને કાંઈ ન થવું જોઈએ.
એ રીતે આર્ય દેશો એમ કે છે, આર્ય ધર્મો એમ કે છે કે ભાઈ જીવો અને જીવવા દો, તમે શાંતિથી જીવો બીજાને શાંતિથી જીવવા દો. જૈન દર્શન એમ કે છે તમે મરીને પણ બીજાને જીવા દો. આ જૈન દર્શન છે. એટલે આપણા કેટલાય મહાત્માઓ, મેતારજ મુનિવર ખબર હતી કંચ પક્ષી જેવડા ચણી ગયું છે તો પણ બોલતા નથી, પોતે બધું સહન કરે છે ક્ષમતાપૂર્વક, પણ કહેતા નથી પેલા સોનીને કે આ પક્ષી રહી ગયું છે. એટલે આવી રીતે જે પણ મહાત્માઓ ધર્મરૂચિ અણગાર પરઠવવા ગયા કડવી તુંબડીનું શાક અને ટપોટપ જીવો મરવા લાગ્યા તો તેવા સમયે પોતે ગટગટાવી ગયા, કા એક ટીપું પણ નીચે પડ્યું અને એના કારણે આટલા બધા ત્રસ્ત જીવોની વિરાજ ના થાય એના કરતાં હું જ ગટગટાવી જાઉં, મારું જે થવાનું હોય તે થાય, એ એવા પ્રકારનો જે ભાવ છે. તો એ આ જૈન દર્શન. કુમાર પણ મહારાજા પૌષધમાં છે અને ચામડી ઉપર મકોડો છે તો મકોડાને દૂર નથી કર્યો, પોતાની ચામડી કાઢીને બહાર મૂકી દીધી છે. તો આ રીતે આ જૈન દર્શન છે કે આપણે મરીને પણ બીજાને જીવાડવાની વાત એ જૈન દર્શનમાં છે. આપણે તે એક આચાર્ય ભગવંત એ થઈ ગયા સોમ સુંદર સુરી મહારાજ એમનું નામ હતું અને એક વખતે શરીરે સર્પ કરડી ગયો, સાથેના મહાત્મા ઔષધિને જાણતા હતા એટલે એક પાન લઈને એને પાનનો રસ કાઢી અને એ પ્રયોગ કર્યો અને શરીર ઉપરથી ઝેર બધું એક જ જગ્યાએ આવી ગયું અને આવી ગયા પછી ચૂસીને ઝેર બહાર કાઢ્યું. મહાત્મા જ્યારે સ્વસ્થ થયા ત્યારે પૂછે છે કે બધા તમે કેમ અહીં ભેગા થયા છો, તો કે આપને આ સર્પનું ઝેર ચડેલું અને એના કારણે અમે બધા ચિંતિત હતા. તો ઉતર્યું કેવી રીતે, તો કે આ એક વનસ્પતિના પાનનો પ્રયોગ કર્યો એટલે, તો કે મને નિરોગી કરવા માટે થઈ અને તમે એક જીવની વિરાધના કરી, આપણી તો પ્રતિજ્ઞા છે કે કોઈ પણ જીવને હિંસા કરીશ નહીં, મારીશ નહીં, કોઈની પાસે હિંસા કરાવીશ નહીં કે કરતાને સારો માનીશ નહીં, આવી જીવનભરની આપણી પ્રતિજ્ઞા છે અને એક વનસ્પતિના જીવની વિરાધના તમે કેવી રીતે કરી. અને તે વખતે તરત જ એમને જીવનભર માટે છે વિગયોનો ત્યાગ કરી દીધો. એટલે આ માત્ર અહીં જ જોવા મળે, ભગવાનના શાસન સિવાય આવા દ્રષ્ટાંતો તમને બીજી કોઈ જગ્યાએ જોવા ન મળે. એટલે આ અપકાર. બોલો, ના કઈ જ ન કહેવાય. જો એ કયો તો એ મેકઅપ જે પણ કર્યો એ મેકઅપ જેમાંથી બન્યો છે એ પાપે આપણને લાગી ગયું, એટલે કઈ નહીં. વ્યવહારમાં ખાલી એટલું જ, કોઈ પૂછે એટલો જ જવાબ બસ, એનાથી વધારે બીજું કઈ બોલવાનું જ નહીં. વધારે બોલો એટલે સજા થાય, જ્યાં પણ વધારે બોલવા ગયા એટલે સજા થવાની જ છે. એટલે બોલો, હા એ લાગે, એ આપણને પાપ લાગે. એટલે ત્યાં તમે, મેં આગળ કહેલું કે ત્યાં તમે એવો નિયમ કરી શકો કે જેટલી વખત મારે ઘાસ કાપવું કે કપાવવું પડશે એટલી વખત અમુક ડોલર હું જીવદયામાં આપીશ અને એ જ દિવસે તમારા ઘરની જીવદયાની પેટીમાં એ પૈસા મૂકી દેવાના. એમ નહીં કે હું ભારત દેશ ત્યારે આપી દઈશ આટલા જીવદયામાં, કારણ કે આપણે અત્યારે જે પાપ લાગ્યું છે એને હળવું કરવું છે. આપણે શું કરીએ છીએ કે ત્યાં જાઓ ત્યારે તમે જીવદયામાં પૈસા આપો છો પણ તે સમયે યાદ નથી રહેતું કે મેં આટલી વખત ઘાસ કપાવ્યું એના પ્રાયશ્ચિત રૂપે આપું છું. એટલે અહીં જે પાપ થયું એની એ સજા થાય અને પેલા જીવદયામાં આપ્યો એનું પુણ્ય ઊભું થયું એ પુણ્યનું પણ ફળ ભોગવવાનું આવે. તો એના બદલે આપણી આ સજા હળવી થાય, એ હળવી ત્યારે થાય કે પાપ થયું ને તરત જ તમે આ રીતે નિર્ણય કર્યો એ પૈસા તમે મૂકી દીધા એટલે તમારું પાપ હળવું થઈ ગયું, એ રીતે લાભ મળે. એટલે એ રીતે જોવાનું. હા, એટલે તેવું કાય. તો તેવું કાયમાં બે વસ્તુ જોવાની, એક તો ચૂલા. તો ચૂલામાં બહારની જેટલી વસ્તુ વાપરો એટલા ચૂલા અલગ ગણાય અને ઘરની અંદર તમે જે પણ બનાવ્યું એ ઘરના જેટલા ચૂલા છે એટલા ચૂલા એની તમારી જૈણ આવી ગઈ. અને લાઇટ, તો લાઇટ માટે લાઇટ, એરકન્ડિશન, જે પણ ઇલેક્ટ્રિકસિટીથી ચાલતું હોય એ બધું જ તેવું કાયમાં આવે અને આજના દિવસે એનો વપરાશ ઘણો બધો વધી ગયો, કારણ કે મોટા ભાગે બધું એનાથી ચાલે છે. આપણો ફોન પણ જે ચાલી રહ્યો છે એ ઇલેક્ટ્રિકસિટીથી ચાર્જિંગ કરીએ ત્યારે ચાલે છે અને જે પણ વોટ્સએપ આદિનો ઉપયોગ કરીએ છીએ આ બધામાં તેવું કાયની વિરાધના છે. એટલે કોઈ માણસ એવો નિયમ કરે કે જ્યારે પણ હું તેવું કાયના જીવોની વિરાધના મારાથી થશે
તે વખતે એક નવકાર ગણીશ તો એની લાઈફમાં 9 લાખ નવકાર આરામથી ગણાઈ જાય. આટલી બધી વિરાધના આ દેવ કાયના જીવોની વધી છે આજના દિવસે. કારણ કે એક એક આખો દિવસ ચાલુ જ હોય, મોબાઈલનું ચાર્જિંગ તો કેટલું વધી ગયું, ઓલો ઇન્ટરનેટ ચાલુ જ હોય, એટલા માટે તારો મોબાઈલ એને વારંવાર ચાર્જ કરવો પડે, તો એટલા એ એ દ્રષ્ટિએ ત્યાં વિરાધના એ ઘણી વધારે. પણ એનો નિયમ નથી લઈ શકતા કે એક ગેસ અને પેટ્રોલ આનું તમે અરે ઇલેક્ટ્રિસિટીનો નિયમ નથી લઈ શકતા કેટલું તમે જેમ બીજું તારો કે બેસ. ત્યાં પછી એવું રાખવું પડે કે ઘરમાં જઈને, અચ્છા, કારણ કે આ કાઉન્ટ થતું નથી, ઘર અને ઓફિસ એ બે માં જઈને અને બાકીમાં હું કેટલું વાપરીશ. અને એમાં પણ કોઈના ઘરે ગયા અને તમારા માટે સ્વરૂપ ચાલુ કર્યું, તમારા કેવાથી, તમારા કેવાથી, તો તમને દોષ લાગે. તમે કહ્યું નથી ને કોઈએ ચાલુ કર્યું તો આપણને દોષ ન લાગે, પણ એમાં આપણને આનંદ આવે તો દોષ લાગે. જે કે ચાલો આપણે ગયા અને કોઈએ પંખો કે એર કન્ડિશન ચાલુ કરી દીધું, બરાબર, હાશ એવું જો થયું તો આપણને દોષ લાગે. એટલે આપણે કોઈને કહેવું નહીં ચાલુ કરવા માટે, અને ચાલુ કરે તો રાજી નહીં થવું. બસ જો એ રીતે હોય તો એ દોષ આપણને નથી લાગતો. એટલે ઘર અને ઓફિસ એ પણ આટલી પણ તમે આપણે ત્યાં શું કહ્યું કે અગ્નિકાયની વિરાધના કરનારને અનંત સંસારી કયો છે મહાનિશ્ચિત સૂત્રની અંદર. એને એનું કારણ એ બતાવ્યું, જીવ વિચારની અંદર માત્ર તેવું કાયની એક જ ગાથા એવી છે કે એમાં મૂક્યું છે નાયકવા નિવૃણ બુદ્ધિએ, બાકી કોઈ જગ્યાએ આ શબ્દ નથી મૂક્યા. એટલે એનો અર્થ શું કે આ તેવું કાયના જીવનું સ્વરૂપ નિપુણ બુદ્ધિથી જાણવા યોગ્ય છે. કેમ નિપુણ બુદ્ધિ શબ્દ મૂક્યો? તો કે ભાઈ ઇલેક્ટ્રિકસિટી ઉત્પન્ન થાય એમાં 6 કાયના જીવની વિરાધના થાય, એના વિના ઇલેક્ટ્રિકસિટી ઉત્પન્ન જ ના થાય. એટલે જે પણ આપણે આ વિરાધના કરીએ છીએ એમાં 6 કાયના જીવની વિરાધનાનો દોષ આપણને લાગે છે. માટે જરૂર જેટલો જ ઉપયોગ કરવો એનાથી આગળ વધીને આજકાલ આપણા ધર્મસ્થાનકોમાં પણ જ્યારે સાલગીરી આદિના પ્રસંગો આવે ત્યારે લાઇટિંગનું ડેકોરેશન દેરાસરોમાં શરૂ થઈ ગયું, તો એ પણ અગ્નિકાયના જીવોની કેવી વિરાધના, જ્યાં તમારે ઘીના દીવા મૂકવાના છે ભલે ત્યાં પણ અગ્નિકાય છે, પણ એ અગ્નિકાયમાં એ જીવો સંખ્યા બહુ ઓછી છે, પ્રમાણમાં ઇલેક્ટ્રિકસિટી કરતાં ઘણું ઓછું છે. અને એમાં 6 કાયના જીવની વિરાધના નથી, ઇલેક્ટ્રિકસિટી જે ઉત્પન્ન થઈ રહી છે એમાં 6 કાયના જીવની વિરાધના છે. એટલે એ રીતે તેવું કાયની અંદર આ રીતે નક્કી કરવાનું, વાવ કાય, પંખા, એર કન્ડિશન. અને બીજી રીતે હિલ સ્ટેશનોએ ફરવા જઈએ તો તેવા સમયે પણ હવા આવે એનો આનંદ મનમાં જો થાય તો ત્યાં પણ આપણને એ દોષ લાગે. તો કોઈને એમ થાય ભાઈ હવા ખાવા માટે તો જઈએ છીએ, એવું લાગે ને, હિલ સ્ટેશન ઉપર માણસ શાના માટે જાય, હવા ખાવા માટે. તો હવા ખાવા માટે જ જવું હોય તો સૌથી ઊંચું હિલ સ્ટેશન છે ત્યાં જવાય, અને એ સિદ્ધશિલા છે, કારણ કે એનાથી ઉપર સૌથી ઊંચું હિલ સ્ટેશન એ જ છે, એનાથી ઉપર પછી છે જ નહીં. તો હવા ખાવા જવું જોઈએ તો ત્યાં જવાનું, બીજે ક્યાંય શા માટે જવાનું? એટલે એ રીતે એ રાખવાનું. બોલો તમારે કઈ પ્રશ્ન? એ હવે એકચ્યુઅલી મને બરાબર ખબર નથી કે કેવી રીતે, આમ તો સૂર્યના કિરણોથી જ થાય છે. વનસ્પતિ કાય, તો વનસ્પતિ કાય ની અંદર હું આટલી જાતની વનસ્પતિ ને વજન માં આટલું બંને રીતે ધારવાનું. કારણ કે પહેલાના સમયમાં શું હતું કે ઘરમાં ફ્રૂટ કોઈ બીમાર હોય તો જ આવતું હતું, નહીતર કોઈ ફ્રૂટ ઘરમાં લાવતા નહોતા. આજે વગર બીમારીએ 5-7 જાતના ફ્રૂટ ફ્રીજમાં પડ્યા હોય છે, એટલે એનો વપરાશ એ પણ આપણો ઘણો બધો વધી ગયો છે. એટલે નક્કી કરવાનું કે આટલી જાતના ફ્રૂટ કે શાકભાજી અને આટલી સંખ્યા, આટલું વજન, 1/2 કિલો, 1 કિલો તમે પાઉન્ડમાં ધારતા હો તો 2 પાઉન્ડ 3 પાઉન્ડ એટલું વાપરીશ, એનાથી વધારે નહીં વાપરવું. એ રીતે અને જે દિવસે ઘાસ કપાવવાનું હોય તે દિવસે પણ આ તમારે નિયમમાં ધારવું જોઈએ કે આજના દિવસે મારે આટલા જગ્યાનું ઘાસ એ કપાવવું પડશે, તો એના માટેની એ વખતે છૂટ રાખે એ દિવસે. અને ત્રસ્કાય, તો એની જૈણા, કારણ કે ત્રસ્કાય તો કોઈ પણ ત્રસ જીવને આપણે ઈરાદાપૂર્વક ક્યારેય પણ મારતા નથી, એટલે એની જૈણા, એટલે બધા જ કાર્યો જૈણાપૂર્વક કરીશ
તેમ છતાં પણ એ જીવની વિરાધના થઈ જાય તો એના માટેની જૈન, તો એ રીતે એ થઈ ગયું. પછી અસી, મસી અને કૃષિ. અસી એટલે શસ્ત્ર, શસ્ત્રમાં પછી ટાંચણી પણ આવી જાય. એટલે તમે ઓફિસમાં કામ કરતા હો અને ટાંચણીને, સ્ટેપલરને એ બધો ઉપયોગ કરવો પડતો હોય તો એ પણ અસીમાં આવે. એટલે સોય, ટાંચણી, સ્ટેપલર, જે પણ ધારદાર વસ્તુ છે એ બધું અસીમાં આવે. હું કેટલા વાપરીશ. મસી એટલે સાઈ, પેન. પેન તમે કેટલી વાપરશો, એક બે, કારણ કે એમાંય અડગણ પાણી વપરાય છે. એટલે હું આટલું જ વાપરીશ, એનાથી વધારે નહીં વાપરું. એટલે કારણ કે પેનમાં સાઈ છે ને, તો સાઈ તો અડગણ થઈ ગઈ ને. ભુવન ભાનુસુરી મહારાજ ચાંદનીના પ્રકાશમાં લખતા હતા, પણ બીજા દિવસે બીજા મહાત્મા એમને પેન ગળીને આપતા હતા સાઈ, અને પછી એ પેન વાપરતા, એના પહેલાં એ પેન વાપરતા નહોતા. એટલે સાઈ પણ ગળવાની હોય છે દરરોજ. આપણી તો બોલ પેન જ હોય, એટલે આપણે તો ક્યાં ગળવાનું થાય જ નહીં, એમ જ રહે. પહેલાં તો ઇંક વપરાતી હતી, તો ઇંક જે હોય એને ગાળી શકાતી હતી. આપણી આ બોલ પેન છે એને તો ગાળી જ નથી શકાતી, એટલે એ દોષ આપણને લાગ્યા જ કરે છે. એટલે મસી એટલે સાઈ, એનું પ્રમાણ. હા બરાબર છે, બરાબર છે, એ રીતે જ નિયમ થાય. એટલે પછી સિગ્નેચર કરવા માટે પણ કોઈના ખિસ્સામાંથી પેન લેવાની નહીં, નહીતર પછી એ પેન અલગથી ગણાઈ જાય. એ રીતે એટલે આપણી પેન આપણી જોડે જ હોવી જોઈએ, બસ. આપણી પેન આપણે આપણાથી, કારણ કે જ્યારે લખવું હોય ત્યારે આપણી પેનનો જ ઉપયોગ થાય, બીજા કોઈની પેનની આપણને જરૂર ન પડે. હા પેન્સિલમાં વાંધો નથી, કારણ કે તેમાં કાંઈ જેને કે પ્રવાહી નથી, એટલે એ દોષ. અને કૃષિ એટલે ખેતીના સાધનો, એને કૃષિ કહેવાય. તમારે આ દેશમાં કે એની પણ જરૂર પડે ઘાસ કપાવવા માટે, તો એ પણ એના સાધનોનું પ્રમાણ. અને બીજી રીતે કાંસકો, એને પણ એક પ્રકારની ખેતી કહેવાય, વાડની ખેતી. એટલે કાંસકો એને પણ એ રીતે ગણવાનું, કારણ કે આ વાડમાં જો લીક વગેરે હોય તો એની રક્ષા એ વખતે એ જરૂરી છે, એટલે એને પણ ખેતીના સાધન તરીકે જ ગણવાનું. એટલે હું કેટલા કાંસકા વાપરીશ એ રીતે એ નક્કી કરવાનું. તો આ રીતે આ 14 નિયમ, ત્યાર પછી 5 સ્થાવર અને ત્રસ્કાય, અને છેલ્લે અસી, મસી અને કૃષિ. આટલા નિયમો ધાર્યા પછી સાંજે હવે યાદ કરવાનું, આજે મેં કેટલા સચિત વાપર્યા. સવારે 10 ધાર્યા છે, 7 વાપર્યા 3 લાભમાં. દ્રવ્ય 25 ધાર્યા છે, 15 વાપર્યા 10 લાભમાં. વિગઈ, 1 વિગઈનો ત્યાગ કર્યો હતો પણ એના બદલે મેં 2 વિગઈ નથી વાપરી, તો પણ લાભ તમને 1 વિગઈ જે ત્યાગ કર્યો છે એનો જ લાભ મળે. 2 કારણ કે તે વખતે તમે ધાર્યું નથી, એટલા માટે એ લાભ ત્યાં કને ઓછો થઈ ગયો તમારો. એવી રીતે પગમાં પહેરવાના ચપ્પલ 3 જોડી ધાર્યા હતા પણ મેં 2 જ જોડી વાપર્યા છે, બાકીની 1 જોડી લાભમાં. બસ આવી રીતે રાતના પણ બોલી જવાનું સાંજે, અને પછી નવા નિયમ પણ સાંજે ધારી લેવાના કે સચિત ત્યાં, કારણ કે રાત્રિ ભોજન આપણે નથી કરતા. દ્રવ્ય પાણી વાપરવું હોય તો 1, બાકી ત્યાગ, વિગઈ ત્યાગ. સવાર સુધીના જ ફક્ત? હા એ સવાર સુધીના, સવારે નવકારસી આવે ત્યાં સુધીના. નવકારસી આવે એટલે તમે નવકારસી વાપરવા બેસો એના પહેલાં એને યાદ કરી લેવાના કે આટલું વાપર્યું, આટલું લાભમાં, અને નવા નિયમ એ વખતે ધારી લેવાના. એટલે આવી રીતે નિયમ જ્યારે ધારીએ તે વખતે એનું જે પચકખાણ છે તે દેશાવગાશિકનું પચખાણ કહેવાય. દેશાવગાશિયામ ઉપભોગમ પરિભોગમ પચકખામી અન્નત્થાણા ભોગેણામ સહસાકારણમ મહત્તરાકારણમ સભ્ય સમાયણ પોષિતા. પણ શરૂઆતમાં આ પચખાણ નહીં લેવાનું, કારણ કે શરૂઆતમાં આપણી ભૂલ થવાની વધારે શક્યતા છે, ખાસ કરીને સંક્ષેપવામાં ભૂલ વધારે થતી હોય છે. તો એ વખતે ધારણા વિગ્રહનું પચખાણ પણ અઠવાડિયું 10 દિવસ 15 દિવસ આપણી પ્રેક્ટિસ થઈ જાય, અને પ્રેક્ટિસ થયા પછી આપણને લાગે કે હવે બધું બરાબર ચાલી રહ્યું છે ત્યારે પચખાણ લેવાનું. અને એ પચખાણ વખતે પણ ભૂલ કદાચ થઈ ગઈ તો પછી આપણને એનો દોષ એટલા માટે નથી લાગતો કે એ પચખાણમાં પણ અન્નથાણા ભોગેણામ આગાર છે. અના ભોગનો અર્થ ભૂલી જવું, પણ પેલી ભૂલ વારંવાર ન થાય એટલા માટે આપણે એક વખતે ટ્રેન થઈ ગયા પછી આપણે આ પચખાણ લઈએ છીએ. તો એ રીતે આ પચખાણ લેવાનું. બોલો, એ ખરું છે કે તમે કાળેલું પાણી પીતા હોય તો દેશાવગાશિક લેવાનું? ના, એવું નથી. તમે કાચું પાણી પણ વાપરનાર એ પણ 14 નિયમ ધારી શકે અને એ પણ દેશાવગાશિકનું પચખાણ લઈ શકે. એટલે જેમ આ બધે રાજમાર્ગ આમ જનરલ કેવું હોય છે, પહેલાંના સમયમાં એમ કહેવાતું હતું કે આ ઉકાળેલું પાણી પીવે છે માટે આ વાપરે જ નહીં, સચિત વાપરે જ નહીં,
આમ હોય જ નહીં. એ પહેલાના સમયમાં તો કોઈ જીવ વિચાર પણ ભણ્યો હોય ને તો એમ કે આ દીક્ષા લેવાનો છે એટલે જીવ વિચાર ભણ્યો છે. આજના દિવસે એવું નથી. આજના દિવસે લોકોને આમ જ્ઞાન એની ભૂખ ઉઘડી છે પણ આચરણ પહેલાં જેટલું નથી. આચરણ જે છે એ દિવસે દિવસે ઓછું થતું જાય છે. તો એ આચરણ વધારવાનું છે. જ્ઞાન જેમ વધે એમ આચરણ એ પણ વધારે વધવું જોઈએ. એટલે આપણો મોહનીયનો ક્ષયોક્ષમ આચરણમાં આવવું એટલે મોહનીયનો ક્ષયોક્ષમ થવું. એટલે એવું જરૂરી નથી કે કોઈ પંડિત છે એટલે રાત્રે ખાય જ નહીં. એટલે એ જ્ઞાનની બાબતમાં એની પાસે માસ્ટરી છે પણ આચરણની બાબતમાં એ ઢીલો છે. એનો મોહનીય કર્મનો ઉદય છે માટે એ વાપરે છે. એટલે ક્યારેક કદાચ કોઈને આવી રીતે જોઈએ તો આપણા પરિણામ ન બગડવા જોઈએ. તે સમય આપણે એ વિચારવાનું કે ભાઈ મોહનીય કર્મ જુદી વસ્તુ છે, જ્ઞાનાવરણીય કર્મ જુદી વસ્તુ છે. તો તમે તમારા મનના પરિણામ સારા રાખી શકશો. કોઈ પણ સાધુ સાધ્વીજી ભગવંતની બાબતમાં પણ ક્યાંક શિથિલતા દેખાશે તો તે સમયે પણ તમે તમારા મનને સ્વસ્થ રાખી શકશો કે શિથિલતાનું કારણ મોહનીય કર્મ છે અને એના કારણે એ આવે છે અને તો ભલભલાને પાડે છે. એટલે એની અંદર બહુ કાંઈ ચિંતા કરવા જેવું નથી. આપણે આપણા આત્માના પરિણામ સાચવવાના છે. બસ કોઈ પણ રીતે આપણને કોઈના તરફ દુર્ભાવ ન થવો જોઈએ. જો આપણને દુર્ભાવ થયો તો આપણને તો નુકસાન થાય થાય ને થાય અને સામેની વ્યક્તિ તો પ્રાયશ્ચિત લઈને છૂટી જશે, આપણને ખબર નહીં પડે અને આપણે કર્મથી બંધાઈને અહીંયા તેને પરિભ્રમણ આપણું થયા કરશે. એટલે એ રીતે કાળજી રાખવાની. બોલ, તમારો આખા દિવસ નો ઉપયોગ રહ્યો એ જ લાભ. કે તમે સવારે વાપરવા બેઠા તમારે જોઈ લીધું કે આજે હું ત્રણ વસ્તુ વાપરું છું બપોરે. ના ના, સંક્ષેપ ન કરે તો ના ચાલે. કારણ કે એટલો ઉપયોગ ઓછો થઈ ગયો ને. સંક્ષેપ નથી તો ઉપયોગ એ નથી. અને હા બરાબર, નહીં નહીં ખ્યાલ હોય તો પણ એને યાદ કરવાથી એમાંય કંટ્રોલ આવી જાય. તમે વારંવાર એને યાદ કરો ને એટલે કંટ્રોલ આવે. જેમ તમે નક્કી કર્યા છે કે મારે 10 દ્રવ્યો વાપરવા છે, 15 દ્રવ્યો વાપરવા છે, તમને ખબર છે કે આજે 7 જ દ્રવ્યો થયા છે, હજુ વધારે નથી થયા, તો પણ તમને એમ થશે કે ભાઈ આ તો અથાણું તો આટલું જ વાપરવાનું હોય તો આના માટે થઈને હું એક દ્રવ્ય ક્યાં વધારે ગણું. અહીં ગણતરી છે એટલે ઉપયોગ રહેશે. જો ગણતરી ન હોય તો એ ઉપયોગ ન રહે. પાપડ જેવી વસ્તુ જેનાથી પેટ નથી ભરાવાનું પણ તો પણ આપણે સ્વાદ માટે લઈએ છીએ તો ત્યાંથી એ બચી જવાશે. એટલે એવી રીતે જેટલો પણ ઉપયોગ જેટલો હશે એટલો ધર્મ વધારે. એટલે આપણે એમ કહીએ ક્રિયા એ કર્મ, ઉપયોગ એ ધર્મ અને પરિણામ એ બંધ. એટલે આ બધું સંક્ષેપવામાં સારી રીતે ત્યારે જ સંક્ષેપી શકાય કે જ્યારે ઉપયોગ હોય. આખા દિવસમાં મેં શું વાપર્યું એનો ઉપયોગ હોય તો જ એનો સંક્ષેપ થઈ શકે. નહીં તો સંક્ષેપ એ ઉપયોગ તો સતત ચાલુ જ છે. હા, ભલે ઉપયોગ ચાલુ જ હોય, ફરીવાર કેમ રિવાઇઝ કરવાનું? નહીં નહીં, એ ફરીવાર પણ આપણે હજુ એ વધારે સંક્ષેપ કરવા માટે. હજુ પણ આપણે ઘણી વધારે છૂટ રાખી છે એનો હજુ એ વધારે સંક્ષેપ કરીએ એ આશય થી આપણે એનો સંક્ષેપ કરવાનો છે. આશય છોડવાનો છે, ત્યાગ કરવાનો. બોલો તમે રોહિતભાઈ. સંક્ષેપ શબ્દ નિર્જરા એટલે જો હું એક ક્રિયા એ કર્મ એટલે તમારી શુભ ક્રિયા એ શુભ કર્મ, અશુભ ક્રિયા એ શુભ કર્મ, ઉપયોગ એ ધર્મ. જ્યાં ધર્મ શબ્દ આવ્યો ત્યાં નિર્જરા. તમારો જેટલો ઉપયોગ રહ્યો એટલી નિર્જરા થઈ. નિર્જરા પર નિર્જરા પર વધારે હા, કારણ કે આપણે વધારે નિર્જરાની જ જરૂર છે. આત્માની વધારે શુદ્ધિ ક્યારે થશે? જેટલી નિર્જરા વધશે એટલી આત્માની શુદ્ધિ વધશે. અને નિર્જરા ધર્મથી થવાની છે અને એ પણ શુદ્ધ ધર્મ, એનાથી વધારે નિર્જરા થવાની છે. ઉપયોગે ધર્મ અને પરિણામે બંધ. પરિણામ તમારો જેવો છે જેમ બે શ્રાવિકા ચાની તપેલી ઢાંકે છે. એકનો પરિણામ એવો છે કે ચા ઠરી જશે તો પીવાની મજા નહીં આવે. બીજીનો પરિણામ એવો છે
કે બિચારી ગરમ ગરમ ચામાં કોઈ જીવ પડશે તો મરી જશે. ચાની ઢાંકવાની ક્રિયા સરખી છે પણ પરિણામ જુદો છે. એટલે પરિણામ જુદો છે એટલે જ જેમ તમે સ્નાત્ર પૂજામાં બોલો છો, આ તમે ભક્તે મળ્યા કે દેવા કેતા મિત્તનું જાય, નારી પ્રેર્યા વળી નીચે કુલવટ ધર્મી ધર્મ સખાય. તો પરમાત્માની ભક્તિ કેટલાક પોતાની ભક્તિથી કરે છે, કેટલાક દેવીઓ ધક્કો મારે છે એટલે જાય છે, કેટલાક મિત્રના કારણે જાય છે, કેટલાક કુતૂહલ જોવા માટે જાય છે. બધાનો પરિણામ જુદો છે. એટલે બધાને પુણ્ય કર્મનો બંધ એ પ્રમાણે થાય. એ પ્રમાણે આપણું ટાર્ગેટ પુણ્યનું નથી, એ નથી, પણ પરમાત્માની ભક્તિ જે છે એ ભક્તિ હંમેશા નિર્મળ પુણ્ય ઊભું કરાવે છે. ના, મારું એમ કહેતું કે તમારું નિર્જરા કરવાનો ભાવ હોવો જોઈએ, કે પુણ્ય તો પોતાની મેરે થવું. વાત સાચી છે, ભાવ નિર્જરાનો હોય પણ નિર્જરાનો જ્યાં ભાવ હોય ત્યાં બાય પ્રોડક્ટ તરીકે પુણ્યાનું બંધી પુણ્ય આવી જાય. પણ એમ નથી તમારું, હા એ નથી, એ નથી બરાબર. આપણી જે છે લક્ષ્ય નિર્જરાનું છે, અને નિર્જરાના લક્ષ્ય જે ધર્મ કર્યો તે જ ધર્મ કહેવાય. પુણ્યના લક્ષ્ય જે ધર્મ કર્યો તે પાપાનું બંધી કહેવાય. બોલો. હા, નિર્જરા માટે જ, કારણ કે ત્યાં શું છે કે પંચ પરમેશ્વરી ભગવંતો એના ગુણો અને ગુણ જે છે એ કર્મ નિર્જરાથી આવે છે. એટલે લક્ષ્ય એ, પછી એ લક્ષ્ય પરમેશ્વરી તરફનું જે બહુમાન વધે છે એટલે પુણ્ય બંધાય. જો ક્રિયા એક જ હોય, તમે દેરાસર પરમાત્માની પૂજા કરવા માટે આવ્યા તો પરમાત્માની પૂજાની ક્રિયા એ પુણ્યની ક્રિયા છે, પણ ત્યાં તમે ચૈત્ય વંદન કરો છો એ સ્વાધ્યાય થયો, એનાથી નિર્જરા થઈ. તમે એક નવકારનો કાવસક કર્યો તો કાયોત્સર્ગ તપ થયો, એનાથી નિર્જરા થઈ. તમે ત્રણ ખમાસમાન આપ્યા એ વિનય નામનો તપ કર્યો, એનાથી કર્મની નિર્જરા થઈ. એટલે આવી રીતે એને ઘટાડવાનું. જેમ તમે ખમાસમાન આપો છો તો તે વખતે પ્રમાજ્ઞા કરો છો, તો પ્રમાજ્ઞા કરી એટલે સમિતિ ગુપ્તીનું પાલન કર્યું એટલે સંવર થયો. એટલે જ્યાં જ્યાં જે જે આવી રીતે જો તમે જોતા જાઓ તો આપણને ખ્યાલ આવે કે આપણી નિર્જરા કેટલી થઈ રહી છે, આપણું પુણ્ય કેટલું ઉપાર્જન કરી રહ્યા છીએ અને સંવર કેટલો થઈ રહ્યો છે. એટલે આપણી જાગૃતિ જે રીતની હોય એ રીતે આપણને સમજાય તે સમયે. હા, એકાગ્રતા એ પણ ઉપયોગ છે. જે પ્રણિધાન કહીએ ને, મન વચન કાયાની એકાગ્રતા, એ પણ ઉપયોગ જ છે. એ પણ તમને નિર્જરા કરાવે છે. જે પછી જે શિકારીની એકાગ્રતા હોય તો એને બંધ કરાવે છે. ત્યાં એકાગ્રતા જે છે એ શિકાર માટેની એકાગ્રતા છે, એટલે ત્યાં એનો ઉપયોગ જ છે, પણ એ ખોટો ઉપયોગ છે અને એનાથી એ દુરુપયોગ. એ નિર્જરાનું કારણ, એ નિર્જરાનું કારણ. અને તમારી જે આશય શુદ્ધિ પરિણામે એટલે આશય શુદ્ધિ જે થઈ એ બંધનું કારણ, એ બંધનું કારણ. તમારો આશય બહુ શુદ્ધ હોય તો છેક ચાર ખાણીઓ રસ તમારો બંધાય પુણ્ય કર્મનો. એ એટલે એ રીતે બધું આખો ભેદ પડે. ચાલ બસ, સમય. હા બોલો. હા, સંકલ્પ ને પ્રણિધાન એટલે શું? સંકલ્પ એ જ પ્રણિધાન. આમ જોવા જઈએ તો જે પણ આરાધના કરીએ એના પહેલાં આપણે નક્કી કરવાનું છે કે હું આ આરાધના શાના માટે કરું છું. વ્યવહારમાં પણ પ્રણિધાન કરવાનું આવે. આ ધર્મની વાત છે, પણ વ્યવહારમાં પણ પ્રણિધાન એ રીતે તમે કોઈ વ્યક્તિને કોઈ વસ્તુ ગિફ્ટ આપો છો ત્યાં પણ તમે નક્કી કરો કે તમે શાના માટે ગિફ્ટ આપો છો. જો આવું નક્કી ન કરો અને એનો મિસયુઝ થાય તો એનો દોષ પણ આપણને લાગે. એટલે ત્યાં પણ પ્રણિધાન જોઈએ કે હું આ પેન આપું છું પણ તું સ્વાધ્યાયમાં આવે છે, તને લખવા માટે ઉપયોગી થાય માટે આપું છું. આવું જો આપણે એને કહ્યું નહીં ને પેન આપી દીધી અને એ પેનથી અનિતિના ચોપડા ચિત્રે તો એ પાપ આપણને લાગે. એટલે એ રીતે એ વ્યવહારમાં પણ કોઈને કંઈ આપીએ છીએ તો પણ પ્રણિધાન નક્કી કરવાનું. અને ધર્મની બાબતમાં નવકાર સ્વીકારવી છે તો ત્યાં પ્રણિધાન કે મારે મારી આહાર સંજ્ઞા દૂર કરવી છે, પણ શરીર મળેલું છે, શરીરને મારે ભાડું આપવું પડે છે એટલા માટે હું ભાડું આપું છું, પણ નવકાર સી વાપરવા બેસતી વખતે મારી આસક્તિ કોઈ પણ પદાર્થમાં વાપરવામાં ન રહે એ ઉપયોગ સાથે હું આ વાપરીશ, તો એ તમારું નવકાર સી વખતનું પ્રણિધાન થયું. સામાયિક કરતા પૂર્વે મારામાં ક્ષમતા ગુણ આવે એનું પ્રણિધાન, દાન આપતી વખતે મારી પરિગ્રહ સંજ્ઞા તૂટે એવું પ્રણિધાન. એટલે જે પણ આરાધના કરીએ છીએ એ આરાધનાથી જે લાભ આપણને જોઈએ છે એનું પ્રણિધાન. એટલે આરાધના કરતા પહેલા વિચારીને
આ પેલા વિચારીને જ કરવાનું. દરેક આરાધનામાં ગમે તે નાની નાનકડી પણ આરાધના, અહીંથી બહાર નીકળવું છે તો પણ તમે વિચારે મારે અહીંથી ઇરિયા સમિતિનું પાલન કરવા પૂર્વક જવાનું છે. એ પ્રણિધાન, મારા પગ નીચે કોઈ પણ જીવની વિરાધના ન થઈ જાય એની કાળજીપૂર્વક હું આ હોલમાંથી બહાર નીકળીશ, તો એ પણ પ્રણિધાન થઈ ગયું. અને આ પ્રણિધાન લાભ શું કરાવે છે? તો આ પ્રણિધાનથી મોટો લાભ એ થાય કે ભવાંતરમાં તરત જ પરમાત્માનું શાસન મળે. શાસન મળવાનું કારણ શું? કે તમે પરમાત્માની આજ્ઞાને ડગલે ને પગલે વિચારો છો, અને એટલે પરમાત્માની આજ્ઞા શું છે એ બીજા જન્મમાં પણ જન્મતાની સાથે બધી ખબર પડે. એટલે જેટલું આપણું આ જાતનું પ્રણિધાન વધતું જાય એ પ્રમાણે આપણને એ લાભ ભવાંતરમાં થતો જાય. બોલો. ના ના, એવું કાંઈ નથી. તમે કેશ પ્રભાવનામાં ત્યાં કાંઈ ને કાંઈ વાંધો જ નથી. એનું કારણ શું છે કે જે પણ આવ્યો છે તે શ્રાવક વર્ગ છે, કે એને એ ઉત્તમ રીતે જ એનું એ કરે એમ સમજીને જ આપણે કરી રહ્યા છીએ. અને બીજું શું છે કે અહીં સંઘની અંદર કોઈ તીર્થંકરનો આત્મા પણ હોય, ગણધરનો આત્મા પણ હોય, જેને આપણે ઓળખી નથી શકતા, આપણી પાસે એવી દ્રષ્ટિ નથી, એટલે એની ભક્તિથી તીર્થંકરની ભક્તિ કરવાનું પણ આપણને પુણ્યકર્મ ઉપાર્જન થાય. એટલે એવું નથી કે કેશમાં કે રીતે પ્રભાવના ન કરાય, કેશમાં કે રીતે પ્રભાવના, પણ ત્યાં આપણો શ્રાવક વર્ગ એટલે એમ જ સમજે. ભાઈ શ્રાવક એટલે અમુક કક્ષા સુધી તો હોય જ એમ સમજીને કરે છે, અને પછી કોઈ જો મિસયુઝ કરે છે તો એનો દોષ એને લાગે છે, પછી આપણને નથી લાગતો. કારણ કે કોઈ પણ વ્યક્તિએ આપણે માટે કંઈ કર્યું તો કંઈક આશયપૂર્વક જ કર્યું હોય ને. આજે હું અહીં આવ્યો છું તો તમે મને અમુક તો તમે સમજો જ કે ભાઈ આ ભાઈની અંદર આટલું તો હોવું જ જોઈએ મિનિમમ, એમ સમજીને કરતા હોય. હવે ધારો કે હું એમાં ઊણો ઉતરું તો એ દોષ મને લાગે. હું દરેક અનંતકાય વાપરતો હોઉં, હું રાત્રે વાપરતો હોઉં, કે બીજી કોઈ પણ રીતે હું મોટા દોષોને સેવતો હોઉં તો એ દોષ મને. કારણ કે તમે તો એક ધારણા બાંધી લીધી કે ભાઈ આ આવી રીતના અહીંથી આવ્યા છે એટલે એનામાં અમુક જાતના ગુણ તો હોય જ એમ સમજીને તમે કર્યું છે. હવે એ ન થાય તો એ દોષ મને લાગે. એવી રીતે બધી જગ્યાએ આ લાગુ પડે કે યોગ્ય વ્યક્તિ સમજીને કર્યું હોય અને પછી એ ન નીકળે તો એમાં દોષ એને, આપણને કાંઈ દોષ નથી. જેટલું પણ પચખાણ લીધું એટલે શું થાય કે એના વિચાર જ મરી ગયા. અને જોકે આમાં પણ તમારા વિચાર નથી, આમાં વિચાર નથી, પણ તેમ છતાં તમારું પચખાણ આટલું જ છે, એટલે પચખાણ ઓછું છે એટલે લાભ ઓછો થઈ ગયો. તમે પોરસી કે સાત પોરસીનું પચખાણ લો તો એ લાભ તમારો વધી જાય. એટલે પાસ થઈ જાય પછી એનું પચકાર નહીં લઈ શકીએ ને? એટલે સાઠ પોરસી પાસ થઈ ગઈ અને પછી આપણે વાપરવા બેઠા તો ત્યારે પચકાર ના બને ત્યાં સુધી. હવે પછી જે પચખાણ આવવાનું હોય એનું પચખાણ લેવું એ વધારે યોગ્ય છે. હા તો એ લઈ શકો પચકાર, કારણ કે હજુ સાઠ પોરસી આવી નથી એટલે લઈ શકો. એટલે અપગ્રેડ કરી શકે, અપગ્રેડ કરી ડાઉન ના થાય. હા ડાઉન ના, અપગ્રેડ ઉપર જતા કરે. થેન્ક યુ. જ્યારથી પચખાણ લીધું ત્યારથી ઓલો લાભ ગયો, ઓલો નવકારસી નો જ લાભ છે. પણ પચખાણ લીધું મોડેથી, ભલે લીધું નવકારસી નું પચખાણ ગયું છે પણ હજુ સાઠ પોરસી આવી નથી, અડધા કલાક ની વાર છે, અને એના પેલા લઈ લીધું એટલે એ અડધા કલાકનો પણ એનો ત્યાગ તો થયો. પચખાણ તો સૂર્યોદય પહેલા લેવાનું. હા બરાબર, પચખાણ પહેલા લે એટલે શુદ્ધ એ સાત પુરુષી એ કહેવાય. હા શુદ્ધ એ કહેવાય, પણ એને લાભ તો મળ્યો, ઓલા નવકારસી કરતા લાભ વધારે મળ્યો. હેમેશાસિંહજી મહારાજ, સંસારી પ્રણામમાં દીપ્તિબેન આવતા હતા, મેં આ પ્રશ્ન કર્યો હતો તો એમણે કીધું હતું કે આપણે પરિણામ જાળવવાના છે, આપણો સંસ્કાર ભૂસાઈ જશે જો આપણે સૂર્યોદય પછી ઉઠવાના કારણે જો પચખાણ નહીં લઈએ તો આપણા સંસ્કાર ભૂસાઈ જાય. હા બરાબર, એટલે પચખાણ લેવાનું, એ તો બરાબર, પચખાણ લેવાનું. કારણ કે ઓલી શુદ્ધ ગણાય, તમારે પેલા સૂર્યોદય પેલા પચખાણ લીધું એ શુદ્ધ ગણાય, અને આની અંદર
તમે જ્યારથી પચકાણ લીધો ત્યારથી લાભ, એના પહેલાનું તમારું ગયું એટલે એ લાભ તમને. સાંજના જે તમે ચોવિયાર કર્યા છે ને, એ ચોવિયારનો લાભ સવારના નવકારશ્રી સુધીનો છે. અને પછી નવકારશ્રી પછી 15 મિનિટ પછી તમે પચકાણ લીધું સૂર્યોદય પછી, એટલે 15 મિનિટ તમારી અવિરતીમાં ગઈ, એ અવિરતીનું એ નુકસાન થયું. અને પછી જે થયું એટલે એટલો લાભ તમારો ઓછો થઈ ગયો એ પચકાણ. હા બોલો. ભલે પેલા તો પચખાણ લઈ લીધું હોય પણ પ્રતિક્રમણ માં પણ પચખાણ આવે ત્યારે પચખાણ ફરીથી રિન્યુ કરવાનું, એ પચખાણ ને રિન્યુ કરવાનું. એટલે તે વખતે પણ ધારો કે 4:30 સૂર્યાસ્ત થઈ જાય છે તો એના પેલા બને તો એના પેલા તમે ચોવિયારનું પચખાણ લઈ લીધું કે તિવિયારનું પચખાણ લીધું, પછી પ્રતિક્રમણ કરો ત્યારે ફરીથી પાછું એ પચખાણ લેવાનું. કારણ કે આપણે એમ કહીએ દેવ ગુરુ અને ધર્મ ત્રણેયની સાક્ષીએ પાછું લેવાનું હોય છે. એટલે આપણે સવારના પ્રતિક્રમણ કરીને દેરાસર ગયા હોઈએ તો એ પરમાત્માની સાક્ષીએ પચખાણ લેવાનું છે, ભલે આપણે લીધું. પછી પરમાત્માનું દર્શન કરીને બહાર નીકળ્યા અને ગુરુ મહારાજને વંદન કરવા ગયા તો ગુરુ પાસે પણ પચખાણ લેવાનું છે, એટલે એ રીતે લેવાનું. અને પ્રતિક્રમણ એટલે ધર્મ, ધર્મની અંદર પણ તમે લીધું. એમાં તમે એવું કરી શકો કે તે સમયે તમે પચખાણ લઈને ધારણા વિગ્રહ લઈને તમે દવા લઈ લીધી. હવે દવા લીધા પછી દિવસ ચરિમમ પચખાઈ બોલ્યા વગર ચૌયમ પી આહારમ અષ્ટમ પાણમ ખાઈમમ સાયમમ, એટલે ત્યારથી તમારા ચોવિયાર, જેમ આપણે એકાશનું કરીને ઊભા થઈએ તે સમયે તિવિયારનું પચખાણ લઈએ છીએ તો એમાં આપણે તિવિયમ પી આહારમ ત્યાંથી પાઠ બોલીએ છીએ, દિવસ ચરિમમ પાઠ નથી બોલતા. એટલે ત્યારથી તિવિયાર, એકાશનું કરીને ઊભા થઈએ ત્યારથી તિવિયાર. તો એવી રીતે 8 વાગ્યા પછી તમારે કાંઈ વાપરવું નથી પાણી કે દવા, તો તે સમયે ત્યાંથી ચૌવિયમ પી આહારમ, દિવસ ચરિમમ નહીં, એટલે ત્યારથી તમારું પચખાણ આવી ગયું. પણ પેલા ચોવિયાર જેટલો લાભ તમને ન મળે. હા એ લાભ નહીં. ના ના એ નથી બોલવાનું. એકાશનું કરીને ઉભા થતી વખતે તિવિહમ પી આહારમ અષ્ટમ ખાઈમમ સાયમમ અન્નથણા ભોગિણમ સહસા કારણમ, એ બરોબર છે. શરૂઆતમાં અમે દિવસચર્યમ બોલીએ, દિવસચર્યમ સાંજના, દિવસચર્યમ એટલે દિવસનો છેલ્લો ભાગ સાંજ, સાંજના જ્યારે તમે પછી એના પછી તમારે પાણી જ ન વાપરવું હોય તો જુદી વાત છે. પણ આ તો તિવિયાર નહીં, છૂટી જાય છે ને. હા તો પણ દિવસચર્યમમ નહીં, દિવસચર્યમમ નહીં, ના તો પણ તિવિયમ પી આહાર. ના ના એ તો બરોબર, પણ આગળ શું બોલવાનું? તિવિયમ પી કઈ નહીં, ત્યાંથી તિવિયમ પી આહારમ થી જ પચખાણ લેવાનું. તિવિયમ પી આહાર લીલા વખતે ને બધું દિવસચર્યમ બોલે છે. ના એટલે હવે કઈ નહીં, હવે જ્યાં જ્યાં ત્યાંથી સવાર, હવે આખા દિવસ નું હવે કશું આહાર વાપરવાનું. હા તો પણ તિવિયમ પી આહારમ એ જ રીતે દિવસચર્યમ શબ્દ નો અર્થ સાંજ, દિવસ નો છેલ્લો ભાગ. ચરિમ એટલે શું? છેલ્લો ભાગ, છેલ્લો એટલે સાંજ, એટલે સાંજ થાય એટલે આપણે એને છોડીને દિવ્યમ પ્યાર બોલો. છૂટું મોડું તારે જ કરવાનું. ના ના જાય નહીં, તમને લાભ તો મળે, વધારે લાભ મળે. કારણ કે તમે થોડોક સમય વધારે જવા દીધો એટલે જે આહાર સંજ્ઞા જે છે એવી નથી. એટલે આપણે એક શુદ્ધિ છે પચખાણની, છ એમાં તિરિત નામની શુદ્ધિ કહેવાય. તિર્ય સમય અકાલા પચખાણની આપણે ફાસિયમ પાલિયમ સોયમ તિર્યમ કિટ્યમ આરાહ્યમ, આ 6 શુદ્ધિ છે. એમાં ફાસિયમ એટલે શું? તો કે ઉચિત કાળે પચખાણ લેવું, એટલે સૂર્યોદય પહેલાં પચખાણ લીધું 7 પોળે તો એ સ્પર્શિત શુદ્ધિ. પછી પાલિત શુદ્ધિ એને કહેવાય કે વારંવાર તમારા પચખાણને યાદ કરો, આજે મારે એકાશનું છે, આજે મારે એકાશનું છે. વારંવાર યાદ કરવાનું કારણ એ કે આપણી આહાર સંજ્ઞા વધારે છે એટલે ભૂલથી મોઢામાં કાંઈ મૂકી ન દેવાય, એટલા માટે વારંવાર યાદ કરવાનું એ પાલિત શુદ્ધિ. પછી શોધિત એટલે ગુરુ મહારાજને ઓરાવ્યા પછી વાપરો. ગુરુ મહારાજનો યોગ ન મળે તો સાધર્મિકને બોલાવી એની ભક્તિ કરીને પછી વાપરવું, તો એ શોધિત શુદ્ધિ કહેવાય. પછી તિરિત શુદ્ધિ એટલે પચખાણ આવ્યું પછી થોડો સમય વધારે પસાર થવા દેવો પછી વાપરવું. કીર્તિત શુદ્ધિ એટલે ભોજન કરવા બેસીએ ત્યારે પચખાણને યાદ કરવું, જેમ તે સમયે યાદ કર્યું મારે એકાશનું છે એટલે સચિત વસ્તુ ન વપરાઈ જાય. અને એ 5 પ્રકારની શુદ્ધિનું પાલન કરવું એ છેલ્લી શુદ્ધિ આરાધી,
આ રીતે પચ્ચખાંડમાં છ એ છ શુદ્ધિનું પાલન કરવાનું હોય છે. એટલે પચખાંડ પાડતી વખતે આ બોલીએ છીએ, પચખાંડ ફાસ્યમ પાલ્યમ સોયમ તિર્યમ કિટ્યમ આરાયમ જમચન આરાયમ તસમિચ્છામ કર, એ જાતની મુઠ્ઠી સેમનું તો 24 કલાકમાં ગમે ત્યારે આપણે લઈ શકીએ છીએ, ગમે ત્યારે. શું નવકારસી કેટલા વાગે આપતી હોય, પણ શરીરના કારણે અમુક દવા તમારે ફિક્સ ટાઈમે સવારે વહેલી લેવી પડતી હોય તો ધારણા વિગ્રમનું જ પચખાંડ રાખવાનું, નવકારસીનું લેવાનું, ધારણા વિગ્રમનું જ લેવાનું. પણ તમે જો સાંજના લીધું હોય તેવી એમ તો પછી તમારે સાંજના એ ધારણા વિગ્રમનું જ લીધું હોય, કારણ કે રાત્રે પણ દવા લેવી પડે. જો ઓલો લીધું હોય તો પછી તમારે તો પછી ના થાય, તો પછી રાત્રે સુતા બી ધારણા વિગ્રમ લેવાનું સવારે ઉઠીને. હા હા પરમાત્માની આજ્ઞા શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવંતુ દોષાઃ પ્રયાન્તુ નાશં સર્વત્ર સુખી ભવતુ લોકઃ. બોલો શ્રી મુનિ.